જો આપ જોશો કે કેવી રીતે ખરીદનારની જવાબદારી ઊભી થાય છે, કે એક માનવ સહજ એટલે એક વ્યક્તિ પોતે પોતાની રીતે સામાન્ય બુદ્ધિથી જે વસ્તુઓ જાણી શકતો હોય તે જાણવાની જવાબદારી ખરીદનારની છે. હવે સામાન્ય વસ્તુ શું છે? તો કે રેવન્યુ રેકર્ડ છે, સર્ચ કરાવવાની છે, સ્થળ પર કોઈનો કબજો છે કે નથી, એ બધું તમારે પહેલાંથી ખરીદતા પહેલાં એ ખરીદનારની જવાબદારી છે. તમે એક પ્રોપર્ટી ખરીદો અને તે વખતે રેવન્યુ રેકર્ડમાં બીજું નામ ચાલતું હોય પણ એ તેમ કે મારું છે ને તમે જોયા વગર જો ખરીદો તો એ જવાબદારી ખરીદનારની છે. પણ એ ખરીદનાર એમ નહીં કહી શકે કે એણે મને પ્રોપર્ટી કાર્ડની નકલ આપી હતી કે નહોતી આપી, કે મેં માંગી કે નહોતી માંગી. એવી રીતે લીધા પછી કોઈનો કબજો ત્યાં બીજાનો ઠરી જાય, પછી કે એમાં તો કોઈ એન્ક્રોચમેન્ટ કર્યું છે, એમાં તો ઝૂંપડપટ્ટી છે, તો એ ખરીદદારની જવાબદારી છે કે એણે પોતે જેટલી બી કાળજી રખાતી હોય એ કાળજી રાખીને એણે ચકાસણી કરવી જોઈએ. તો આ બોજો એક્ટમાં, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટમાં પણ ખરીદનાર પર નાખ્યો છે અને એ એક્ટના આધારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ સિદ્ધાંતને બહુ સારી રીતે અનેક જજમેન્ટમાં પ્રસ્થાપિત કર્યો છે. તો આપણું આ જે પ્રેઝન્ટેશનના જે બે મૂળભૂત સિદ્ધાંત છે તેમાં એક આ મહત્ત્વનો કે જવાબદારી ખરીદનારની છે, અને બીજો એક મહત્ત્વનો સિદ્ધાંત કે જે વેચાણ આપે છે મિલકત તે જે ટાઇટલ ધરાવે છે તેના કરતાં સારા ટાઇટલ એ બીજાને ટ્રાન્સફર કરી શકે નહીં. પોતે જે મિલકતના ટાઇટલ જે રીતે ધરાવે છે તેવા જ ટાઇટલ એ ટ્રાન્સફર કરશે, એનાથી સારા કરી શકે નહીં. એટલે નો વન કેન કન્વે બેટર દેન વોટ હી પઝેસ ધ ટાઇટલ. એટલે પોતે જે ધારણ કરતો હોય તેના કરતાં વધારે ટાઇટલ કોઈ આપી શકે નહીં. આ બે સિદ્ધાંતના ઉપર જમીન લેવેચની આખી પ્રક્રિયા સંકળાયેલી છે. તો હવે એ ખરીદતાર વખતે આપણે કાળજી લેવાની, તો કાળજી શેમાં લેવાની કે એ ખરીદનારે શું કાળજી રાખવી જોઈએ? તો પહેલાં તો એનો હોલ્ડિંગ રાઇટ્સ કે પ્રોપર્ટી કેવી રીતે ધારણ કરે છે, એની માલિકી કેવી રીતે છે. તો હવે સામાન્ય રીતે આપણે એમ વિચારીએ કે માલિક હોય એટલે ધારણ કરે છે, પણ ધારણ કરવાના અનેક પ્રકાર છે. એક મિલકત ધારણ કરવાના અનેક પ્રકાર છે કે વ્યક્તિ કેવી રીતે મિલકત ધારણ કરે છે. તો સૌથી પ્રથમ વસ્તુ એ છે કે એનો હોલ્ડિંગ રાઇટ શું છે તે જાણી લેવા જોઈએ. પછી લાગુ પડતા કાયદાઓ, કોઈ બી પ્રોપર્ટી ખરીદીએ તો એ પ્રોપર્ટીને ખરીદવા માટે કોઈ કાયદાના પ્રતિબંધ છે કે નહીં, કે કોઈ કાયદામાં કોઈ પ્રક્રિયા કરવાની છે કે નહીં એ જાણી લેવું જરૂર છે. એટલે લાગુ પડતા જે કાયદા છે તે પણ ખરીદનારે જાણી લેવા જોઈએ. અને બીજું પજેશન, જો પજેશન વગરની મિલકત ખરીદો તો એ મિલકતનો કોઈ અર્થ રહેતો નથી, જેને કે પેપર રાઇટ્સ છે એના જેવું થઈ જાય કે તમારી પાસે ફક્ત તમારી માલિકી હોય પણ એ પ્રોપર્ટી તમે એન્જોય કરી શકો નહીં. અને છેલ્લું ડેવલપમેન્ટ સ્કીમ, સામાન્ય રીતે દરેક શહેરી વિસ્તારમાં લાગુ પડે છે ટાઉન પ્લાનિંગ સ્કીમ અને ડેવલપમેન્ટ સ્કીમ, એટલે કે રૂડા જે બનાવ્યું હોય છે તેવી રીતે દરેક સુરતમાં સુડા છે, ઓડા છે, એવી રીતે દરેક મેટ્રો સિટીમાં આ રીતે એક ઓથોરિટી હોય છે જે ડેવલપમેન્ટ પ્લાન બનાવે છે. એ ડેવલપમેન્ટ પ્લાનની જે જોગવાઈ છે એ જાણ્યા વગર જો આપણે પ્રોપર્ટી ખરીદીએ તો મે બી એવું થઈ શકે કે પ્રોપર્ટી તમે જે હેતુ માટે ખરીદી છે તે હેતુ તમારો પાર પડે નહીં. તો આ ચાર વસ્તુ વારાફરતી દરેકે ખરીદનારે જાણી લેવી જોઈએ. હવે તમે જો કે આ ચાર વસ્તુને એક સિમ્બોલિક મેં બનાવી છે કે એક વ્હીલ બની જાય છે.
જ્યારે એક વિલ ચારે ચાર વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી હોય છે, કબજો તો એ કાયદેસરનો ગેરકાયદેસરનો કબજો કેવી રીતે ખાલી કરો એ કાયદાની પ્રક્રિયા છે. એટલે દરેક વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે, એક વિલ જેવું છે. અને આમાંથી કોઈ પણ એક વસ્તુમાં ખામી હોય તો આખી પ્રોપર્ટીના ટાઇટલ ખામીમાં આવી જાય. એટલે જેમ કે વિલમાં પંચર પડે અને વિલ નકામું થઈ જાય. પંચર સામાન્ય વસ્તુ છે, તમારી પાસે વિલની રિંગ હોય, ટાયર હોય, ટ્યુબ હોય, પણ પંચર એ સામાન્ય છે. પણ એ બધી વસ્તુ હોવા છતાં પણ એ આખું ટાયર પંચર હોય તો વિલ કામ કરતું બંધ થઈ જાય. એટલે સામાન્ય કોઈ ખામી પણ પ્રોપર્ટીને ઉપયોગ કરતા રોકી શકે છે. એને બીજી રીતે સિમ્બોલિક જોઈએ તો ખુરશીના ચાર પાયાની જેમ થઈ શકે. ચાર વસ્તુ, ગમે એટલી સારી ખુરશી હોય, એના પર વેલ્વેટનું કવરિંગ કર્યું હોય, ડેકોરેટ કર્યું હોય, પણ જો એનો પાયો નબળો હોય તો એ ખુરશી બેસવાને લાયક રહી નહીં. એટલે એક પ્રોપર્ટી આપણને એમ લાગે કે આ ગોલ્ડ માઇન જેવી છે, બહુ ખૂબસૂરત છે, ખરીદવા માટે આના સિવાય બીજી કોઈ મિલકત ખરીદાય નહીં, પણ જો એનો એકાદ પાયો ટાઇટલમાં એકાદ વસ્તુ ખામી હોય તો ગમે એટલી કિંમતી જગ્યા હોય તો એ ઉપયોગી થતી નથી. એટલા માટે આપણે ઘણીવાર જોઈએ છે શહેરોમાં કે સારા લોકેશન પર કોઈ પ્રોપર્ટી એમને એમ પડી રહી હોય છે, બધાને એમ થાય કે આ કેમ ઉપયોગમાં લેવાતી નથી. પણ ક્યાંક ને ક્યાંક આવી કોઈ ખામી, એકાદ પાયો એનો નબળો હોય તો એ ઉપયોગમાં લેવાતી નથી. એવી રીતે એને જ સિમ્બોલિક જોઈએ તો ઇમારતના ચાર પિલર છે, જો એકાદ પિલર પણ નબળું હોય તો આખી ઇમારત નબળી થઈ જાય. તો આ બેઝિક વસ્તુ છે. હવે આપણે એને ડિટેલથી જોઈશું કે આ ચાર વસ્તુ કેવી રીતે મજબૂત કરવી, ચાર પાયા કેવી રીતે મજબૂત કરવા, અને વ્હીલમાં પંચર ન પડે એટલા માટે શું કરવું જોઈએ. હવે જે ધારણ કરતા હોલ્ડિંગ રાઇટ્સ છે તેનું જો તો સૌથી પહેલાં એક ફ્રી હોલ્ડ લેન્ડ સ્વતંત્ર માલિકી તરીકે ધારણ કરતો હોય, એટલે એબ્સોલ્યુટ ઓનર ઓફ ધ પ્રોપર્ટી, કે એ એક સ્વતંત્ર માલિક છે. કાં તો પછી સહિયારી માલિકીની હોય, વારસાઈમાં મળી હોય અને ચાર ભાઈઓને વારસાઈમાં મળી હોય અને ચારે ચાર ભાઈઓ સહિયાર નામથી ચાલતી હોય એટલે સહિયારી માલિકીની હોય. પછી સંયુક્ત માલિકીની હોય. કેસે સહિયારી માલિકી અને સંયુક્ત માલિકમાં શું ફરક પડે? કોઈ શું ફરક સહિયારી અને સંયુક્ત માલિકીમાં? ઓલામાં વારસાથી આવેલી હોય સહિયારીમાં, ફાધર મિલી કે રબિયસન હોય રબિયસન ને, સંયુક્તમાં જોઈન્ટમાં બે લીધેલી હોય. યસ, સંયુક્ત માલિકી એટલે બે વ્યક્તિએ પોતે જોઈન્ટ પ્રોપર્ટી ખરીદી હોય, અને સંયુક્ત એટલે કોમન પજેસ, કોમન માલિકી થાય. પહેલામાં સહિયારી એટલે કો પર્સનર થાય, ને આ જે છે તે કો ઓનર થાય. પહેલામાં કો પર્સનર થાય, આમાં કો ઓનર થાય. એટલે સહિયારી માલિકીના જે કાયદા છે તે અલગ છે અને સંયુક્ત માલિકીના જે છે તે કાયદા અલગ છે. પછી લીઝ હોલ્ડ અને ભાડૂત તરીકે પ્રોપર્ટી ધારણ કરતા હોય. લીઝ હોલ્ડમાં શરૂઆતમાં આજે જ એમાણી સાહેબ સાથે વાત થઈ કે પહેલાં જે અંગ્રેજના જમાનાની જેટલી બી આજુબાજુની પ્રોપર્ટી તમે જોશો તો લીઝ હોલ્ડથી આપતા હતા. 999 વર્ષનું લીઝ, 99 વર્ષનું લીઝ, એવું જ પ્રોપર્ટી વેચતા હતા. અને વોટ એવર રીઝન તે વખતે પણ એ પ્રોપર્ટીઓ લીઝ હોલ્ડથી જ ચાલતી હતી. તમે જૂના જેટલા થિયેટરો જોતા હશો ને તો લીઝ હોલ્ડના હશે. પછી સરકારી ઓફિસ જેટલી જૂની હશે ને તે બધી જ લીઝ હોલ્ડની હશે અને જે તે સમયના રાજવી એના માલિક હશે. આજની તારીખમાં એ બધા જ પ્રશ્ન સરકારને બી નડે છે, કારણ કે હવે રાજવીઓએ શું કર્યું કે એનું લીઝ 99 વર્ષનું હતું, તે લગભગ પૂરું થવા આવ્યું હોય તો એ લોકો પ્રોપર્ટી ખાલી કરાવીને માંગણી કરે છે. તો લીઝ હોલ્ડર, ભાડૂત એના બેઉ કાયદા છે તે પણ પાછા અલગ છે.
પછી ભાગીદારી પેઢી મિલકત ધરાવતી હોય તો ભાગીદારી પેઢીના ભાગીદાર તરીકે અંદર તમે ધારણ કરતા હો. પ્રાઇવેટ પબ્લિક પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપની તરીકે ધારણ કરતી કોઈ પ્રોપર્ટી હોય, ટ્રસ્ટની માલિકીની હોય, સોસાયટીનું સભ્યપદ હોય, એનટીસી અથવા કંપનીનું શેર હોલ્ડિંગ હોય, ગ્રાન્ટેડ મિલકત હોય, કાયદાની રૂએ પ્રાપ્ત કરેલી મિલકત હોય અને નિગમ અને સરકારી મિલકત. એક મિલકત આવી રીતે જુદી જુદી કેપેસિટીમાં વ્યક્તિ ધારણ કરે છે અને જ્યારે મિલકત ખરીદવામાં કે વેચવામાં આવે તો આ દરેક ધારણકર્તાના કાયદાઓ જુદા જુદા છે અને એ જ્યારે વેચે તો એ જુદા જુદા કાયદાની જે કંઈ જોગવાઈ છે તેનું અનુસરણ કરવું પડે. હવે આ બધાના લગતા કાયદા કયા છે તે આપણે જોઈએ. સૌથી પહેલો તો લેન્ડ રેવન્યુ કોડ, જેને મહેસૂલ ધારો કહે છે. આ મહેસૂલ ધારો 1878 સાલનો આપણા ઇન્ડિયામાં ચાલે છે. 1878 એ એપ્લિકેબલ થયો. એનો સૌથી મોટો બેઝિક સિદ્ધાંત એ છે કે જેટલી બી પ્રોપર્ટી છે આપણા બેઠા છે તે પ્રોપર્ટી બી સરકારની છે, આપણે એના માલિક નથી. એનું સૌથી પહેલું જે બેઝિક પાયો છે તે ત્યાંથી શરૂઆત થઈ કે દરેક મિલકત સરકારની અને જે લોકો છે તે માત્ર ધારણકર્તા અને ઉપયોગકર્તા છે. આપણે અહીંયા બેઠા હોય અને એસોસિએશન ફાંકો રાખે કે આ અમારી માલિકીની મિલકત છે, પણ કાયદા પ્રમાણે આ સરકારી મિલકત અને આપણે ધારણકર્તા. અને એટલે જ તમે કોઈ બી સરકારી રેકર્ડ જોશો તો એમાં ક્યાંય પણ માલિક તરીકેનું નામ લખેલું હશે નહીં. સિટી સર્વેની રેકર્ડમાં જોશો, 7-12 જોશો તો માલિક તરીકે ક્યાંય નામ હોતું નથી. ત્યાં જે નામ લખ્યું હશે તે કબજેદાર તરીકે લખ્યું હશે, માલિક તરીકે ક્યાંય નામ. એ લોકોના હુકમ બી જોશો તો એ હુકમમાં બી ધારણકર્તા એવું લખ્યું હશે, માલિક એવું ન લખે. સરકાર, તમે ધારણ કરો છો પણ માલિક સરકાર. અને એટલે બધો જ જે રેકર્ડ છે તે રેકર્ડમાં કોઈ પણ વ્યક્તિગત માલિક તરીકે આવતું નથી, બધી જગ્યા સરકારની. બાકીનું જે છે ત્યાર પછીની બધી જે સેક્શનો છે તે એમાં બધાના હક અને જવાબદારી નક્કી થઈ છે. અને એટલા માટે શા માટે માલિક છે અને એનો શું ઉપયોગ થતો હતો એ આપણે ખાલી આ આઉટ ઓફ ધ કોર્સ તો આ એક છે પણ 2 પૂરું કરી દઉં કે આજે જે સરકારની આવક છે અને જૂના જમાનામાં જે હતું કે રાજવીઓ છે કે ગવર્મેન્ટ છે, કોઈ પણ શાસન કરતા હતા, તેને કોઈ આવકના સાધનો જ નહોતા. કારણ કે ઇન્ડસ્ટ્રીઝ નહોતી કે એવું કોઈ હતું નહીં. ફક્ત ખેતી સિવાય કોઈ હોય તો ગૃહ ઉદ્યોગો બધા હતા અને ગૃહ ઉદ્યોગોમાં કામ થતું હતું. તો શાસનકર્તાની જે આવક હતી તે મહેસૂલની આવક હતી. જે પાક થાય એમાંથી અમુક ભાગ એ શાસનકર્તાને સત્તાવાળાને આપવો પડે અને એ મહેસૂલ ધારો એ એના માટે રચાયેલો છે ને આજની તારીખમાં પણ ચાલુ છે. એટલે એમ કહેવાય છે કે ભાઈ બધી જગ્યા સરકારની તમને ભાડે આપી છે ને તમારે દર વર્ષે એની જે ઉપજ થાય તેમાંથી તમારે ભાગ સરકારને આપવાનો. એટલે પછી ગણોતધારો, ટુકડાધારો, ટાઉન પ્લાનિંગ એક્ટ, ડેવલપમેન્ટ સ્કીમ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ, ખેત જમીન ટોચ પર અદા કરો, વારસાઈ ધારો, કોન્ટ્રાક્ટ એક્ટ, રજીસ્ટ્રેશન એક્ટ, સ્ટેમ્પ એક્ટ, સ્પેસિફિક રિલીફ એક્ટ, બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ, ઇઝમેન્ટ એક્ટ, પબ્લિક ટ્રસ્ટ એક્ટ, વકફ એક્ટ,
કંપની એક્ટ, કોઓપરેટિવ સોસાયટી એક્ટ, રેન્ટ એક્ટ, પાર્ટનરશીપ એક્ટ, ઇન્કમ ટેક્સ એક્ટ, તેમા એક્ટ, રેરા અને અસંઘ વિસ્તાર ધારો. 23 તારીખ આજે છે અને 23 કાયદાઓ આપણે જાણીએ. વિચાર કરો કે એક પ્રોપર્ટી ખરીદવા માટે કેટલું મગજ ચલાવવાનું હોય છે. પહેલાં તો 23 કાયદાના નામ બી આપણે જાણતા હોતા નથી, ને આ 23 કાયદા બરાબર છે કે આમાં જો એક બે વધશે પણ ઘટશે નહીં કદાચ. પણ એમાણી સાહેબે કીધું એમ આપણે આજે શું છે કે ખાસ કરીને ચાર્ટેડ એકાઉન્ટન્ટને લગતા જે કાયદા છે તેના પર થોડું જોઈશું. તો મહેસૂલ ધારાની જે મેં વાત કરી તેવી રીતે ગણોદ ધારા જે છે તે આપને ખ્યાલ હશે કે વિનોબા ભાવેની એક મુમેન્ટ કરી હતી, ખેડે તેની જમીન અને રહે તેનું મકાન. તેમાં 50% અમલમાં આવી ગયું હતું, ખેડે તેની જમીન અને રહે તેનું મકાન એ ભાગ બાકી રહી ગયો હતો. અને ખેડે તેની જમીનનો જે સિદ્ધાંત છે તે ગણોદ ધારો. ટુકડા ધારો એટલે દરેક જી હા આજની તારીખમાં પણ છે. હા એ એટલા માટે ખેતી કરે છે કે એ લોકોને એ પોતાના અધિકારનો ખબર નથી કે ખેડે તેની જમીન. જે દિવસે ખબર પડશે કે ખેડે તેની જમીન તે દિવસે જમીન માલિક એને ખેડવા આપતો બંધ થઈ જશે. ખ્યાલ આવે? કારણ કે એને હજુ ખબર નથી ખેડનારને કે હું ખેડું છું, તો જે ખેડે તેની જમીન. પણ એ જે દિવસે રાઇટ્સ ઊભો કરવાની કોશિશ કરશે તે દિવસે પહેલાં લોકો લાટ મારને કાઢી મૂકે. ખેડૂત માટે તો કોઈ પ્રોટેક્શન નથી, અને એટલા માટે આ લોકો જે ખેડૂતો આપે છે ઘણીવાર ભાગ્યાથી આપે છે, ઘણીવાર ઉચક આપી દે છે, અને ક્યારેક બેઉ જણા વેચીને કરે છે. કારણ કે જે ગરીબ માણસ ખેડૂત હોય તેને બિયારણ લાવવાના પૈસા નહીં હોય તો બિયારણ પણ પહેલો લાવીને આપે ને પહેલાંને મજૂરીનો ભાગ ગણી નાખે એમ વિવિધ. પણ તમે એ જોશો તો કોઈ લખાણ નહીં કરશે જમીન માલિક, મૌખિક વાતથી જ ચલાવશે. જે દિવસે લખાણ કર્યું એટલે પહેલાંનું પ્રોટેક્શન ઊભું થઈ જાય, અને પછી એ સરકારમાં જઈને એમ કે આ તો હું ખેડતો તો મારી જગ્યા, તો એ કાયદાની પ્રક્રિયા ચાલુ થઈ જાય. પછી તો માલિક પેલો બની જાય, ના નીકળી જાય, એના અંદર જવાનો અધિકાર બી નહીં રહે. 3 વર્ષ મિનિમમ, એટલે 3 વર્ષથી વધારે ખેડ એટલે પહેલાં ખેડૂત હક ઊભો થાય. એટલે સામાન્ય રીતે બધા 11 માસનું એક સિઝનનું લખાણ કરે તો એક સિઝન પૂરતું કરે, અને પછી બીજી સિઝનમાં એને જ આપે, પણ લખાણ પાછું નવેસરથી રિન્યુઅલ કરે એટલે પાછું તારથી 1 વર્ષ ગણાય. ટુકડા ધારો એટલે શું છે કે જમીનનું ઉત્પાદન ઘટે નહીં. એને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો જેટલી મોટી જમીન એટલું ઉત્પાદન વધારે, એટલી લેબર ઓછી થાય અને એટલી જમીનની જાળવણી વધારે સારી થાય. તો જે નાના નાના ટુકડાની જમીન હોય આજુબાજુ તે સરકાર એકત્રિત કરી નાખીને એનો બ્લોક બનાવી નાખે, અને એ બ્લોક પછી એવો હોય કે બ્લોકને તોડી નહીં શકાય. બ્લોકને તોડીને વેચવા જાઓ તો ટુકડા ધારો લાગે, એટલે એ વેચો તો એ વેચાણ ગેરકાયદેસરનું ગણાય. એટલે આમાં કેવું થાય કે કોઈ એક એકત્રીકરણ બ્લોક છે અને એ 10,000 વાળનો બ્લોક છે, અને જમીન માલિક કે 10,000 વાર જગ્યા છે તે મારા માટે ઉપયોગી નથી, એમાંથી હું 2,000 વેચવા માગું છું, ને તમને બી એમ થાય કે મારે 2,000 લેવી છે અને 2,000 ખરીદો, તો કાયદાની દ્રષ્ટિએ કે વ્યવહારની દ્રષ્ટિએ કંઈ ખોટું નથી. 10,000માંથી માણસ 2,000 આપે અને બાકીના 8,000 પોતાની જરૂરિયાત, એટલે પોતાની જરૂરિયાત પૂરી થઈ જાય પૈસાની. પણ જ્યારે એવી રીતે વેચાણ થાય તો કાયદેસની દ્રષ્ટિએ, ટુકડા ધારાની દ્રષ્ટિએ વેચાણ દસ્તાવેજ રદબાતલ ગણાય. એટલે એ ગેરકાયદેસરનો દસ્તાવેજ
જણાય. અને જો એવો દસ્તાવેજ કર્યો હોય તો એ પૈસા બી જાય, જમીન બી જાય, અને એ જગ્યા સરકારની થઈ જાય. ટુકડો પાડો તો એ ગેરકાયદેસરનો દસ્તાવેજ થાય. એટલે શા માટે આ કાયદા કેવી રીતે લાગુ પડે છે તે એક એક થોડી થોડી વિગત આપીશ, ડિટેલથી નહીં જઈશ. રેવન્યુ રેકર્ડ પર, રેવન્યુ રેકર્ડ પર શું છે કે જ્યાં બ્લોક નંબર ઉપર લખેલો હોય અને એનું એકત્રીકરણ થયું હોય ને તેનું પ્રમોલગેશનની એન્ટ્રી પડી હોય કે આ સાલમાં એકત્રીકરણ થઈ ગયું 7-12માં, અને એના એકત્રીકરણમાં બ્લોક નંબર આપી દીધા હોય, એમાં લખ્યું હોય જૂનો સર્વે નંબર ને નવો બ્લોક નંબર, એટલે જ્યાં બ્લોક આપ્યો હોય તો પછી એનું મિનિમમ એરિયા છે, અને એ મિનિમમ એરિયા દરેક વિસ્તારમાં જુદું જુદું છે. સમજો કોઈ એક 20,000નો પ્લોટ છે મોટો, ને એમાં 10-10,000ના બે કરો તો એ પરમિસેબલ છે, કારણ કે મિનિમમ બ્લોક એરિયાથી એ વધારે છે. પણ 10,000ના બે કરો તો એ મિનિમમ એરિયાથી અડધું થઈ જાય, એટલે મિનિમમ એરિયાથી ઓછું થઈ જાય તો એ નોટ પરમિસેબલ. ડેવલપમેન્ટ સ્કીમ, કે અત્યારે જગ્યા તમને ખુલ્લી દેખાતી હોય પણ ટાઉન પ્લાનિંગ સ્કીમ લાગી હોય તો રોડ રસ્તા પસાર થતા હોય અને રોડ રસ્તામાં જગા જતી હોય, અને જો તમે ટીપી સ્કીમનો નકશો નહીં જોઈને પ્લોટ ખરીદો તો એવું બને કે ભવિષ્યમાં અંદરથી રોડ નીકળી જાય, ક્યાં તો એ રિઝર્વેશનમાં મૂકી હોય, ક્યાં તો એનો ઝોન રેસિડન્સ હોય, કોમર્શિયલ હોય, ઇન્ડસ્ટ્રીયલ હોય, તો તમે રેસિડન્સની ખરીદી હોય ને ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય તો તમને બાંધકામની પરવાનગી નહીં મળે, રેસિડન્સ ઝોન હોય ને તમે ઇન્ડસ્ટ્રીઝ માટે ખરીદી હોય તો ઇન્ડસ્ટ્રીઝ તમને ન મળે. તો ડેવલપમેન્ટ સ્કીમ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ, એની થોડી ચર્ચા તો આપણે કરી લીધી. ખરીદદારના હક અને જવાબદારી, વેચતારના હક અને જવાબદારી, પછી પ્રોપર્ટી કોણ ખરીદી શકે, પ્રોપર્ટી કોણ વેચી શકે, અને કઈ પ્રોપર્ટી વેચાણ થઈ શકે અને કઈ પ્રોપર્ટી વેચાણ ન થઈ શકે, એ બધું વસ્તુ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટમાં આવ્યું છે. દાખલા તરીકે શોર્ટમાં આપણે કહીએ કે વેચાણ કોણ કરી શકે, તો જે કોન્ટ્રાક્ટ કરવા માટે સક્ષમ હોય તે પ્રોપર્ટી વેચી શકે. એનો મતલબ કે સગીર વયની વ્યક્તિ પ્રોપર્ટી વેચી શકે નહીં. પણ પ્રોપર્ટી વેચી શકે નહીં એ વસ્તુ ઉપરાંત એક છે કે સગીરની પ્રોપર્ટી જો વેચવાની હોય તો કોમ્પિટન્ટ કોર્ટની પરવાનગી લેવી પડે. જો કોમ્પિટન્ટ કોર્ટની પરવાનગી વગર કોઈ સગીરના વાલીએ એ મિલકત વેચી નાખી હોય તો એ મિલકત સગીર જ્યારે પુખ્ત વયનો હોય તો પાછી મેળવવા હકદાર થાય. અને આ વસ્તુનું નોલેજ પ્રજામાં નહોતું. આજની તારીખે તમે કોર્ટમાં જાઓ તો 20-25% દાવા આવા ચાલે છે. તમે પહેલાંના દસ્તાવેજ જોશો તો પહેલાંના દસ્તાવેજમાં શું હતું કે રોહિતભાઈ મગનભાઈ પોતે તથા પોતાના સગીર બાળકોના વાલી અને ઇષ્ટમિત્ર તરીકે સહી કરી દેતા હતા. બધી આવી સહીઓથી ઘણા દસ્તાવેજો જોયા હશે. આવા દસ્તાવેજ થયા હોય તો તે સગીરનો પોર્શન ગેરકાયદેસરનો ગણાય, અને એ સગીર જ્યારે 18 વર્ષનો થાય ત્યાર પછી 3 વર્ષ સુધી દાવો કરી શકે. હવે આજે કોઈ 2 વર્ષનો છોકરો હોય અને એની મિલકત કોઈના મા બાપે વેચી દીધી, તો 2 વર્ષનો છોકરો જ્યારે 18 વર્ષનો થાય એટલે 16 વર્ષ પછી એને દાવો કરવાનો હક સ્ટાર્ટ થાય તે 3 વર્ષ સુધી ચાલે, એટલે 19 વર્ષ સુધી એ પ્રોપર્ટી પર લટકતી તલવાર રહે કે ગમે ત્યારે એ પ્રોપર્ટી એણે ખાલી કરવી પડે અથવા ગેરકાયદેસર ગણાય. અને આ માટે જ ઘણી બધા દાવો એટલા થયા કે મારા બાપા જગ્યા વેચી મારી સંમતિ નહોતી લીધી, તે વખતે હું સગીર હતો, એમ કરીને જગ્યાના ભાવ વધી ગયા, એટલે દાવા ચાલે છે. અને એ દાવા એટલા બધા કોમ્પ્લિકેટેડ થઈ જાય છે કે મિલકત લીધા પછી બહુ મોટી બધી ઇમારતો બંધાઈ ગઈ હોય,
એમાં કેટલા રહેનારા આવી ગયા હોય, બાંધનારા ભાગી ગયા હોય, એટલે બિલ્ડર હોય તો ચાલ્યા ગયા હોય, ભાગી ગયાનો મતલબ. પણ હવે જે રહેતા હોય તેના માટે જવાબદાર આવી જાય કે પૈસા હવે પેલાને આપવાનો હોય તો કોણ આપે. તો આ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટમાં કોણ વેચી શકે, કોણ લઈ શકે તેની બધી જગ્યા. પછી ખેત જમીન ટોચ મર્યાદા છે. જો તમને હું મારો પોતાનો દાખલો આપું, મારી પ્રેક્ટિસની શરૂઆતમાં અમે આ દસ્તાવેજ કરતા હતા તો એક બોમ્બેની પ્રોપર્ટી, સુરતની પ્રોપર્ટી હતી, માલિક બોમ્બેનો હતો. તો એણે કીધું કે હું મારા સોલિસિટર પાસે દસ્તાવેજ કરી આપીશ હું તમારી પાસે. મેં કીધું ઠીક છે. હવે એને એમાં જ્યારે લખીને આવ્યું ને ત્યારે નામ હતું કે ફલાણા ને ફલાણા બેન, પછી ડિસ્ક્રિપ્શનમાં એમ લખ્યું હતું કે હાલમાં તે પ્રેગ્નન્ટ નથી. તો મેં કીધું ભાઈ આ મિલકત વેચવામાં છે, એમાં એ પ્રેગ્નન્ટ છે કે નહીં એની હારે મારે શું લેવા દેવા. એમ તે વખતે આવું સોલી છે, આપણે તો કોઈના દસ્તાવેજ, આપણે તો કોઈ દસ્તાવેજમાં આવું જોતા જ નથી, આવું લખતા પણ નથી. પણ સોલિસિટરો આ કાયદાને ધ્યાનમાં એવી રીતે લખતા હતા, વેચનાર બાય હાલમાં પ્રેગ્નન્ટ નથી એમ. એટલે જો પ્રેગ્નન્ટ હોય ને તો પણ એ જોખમ ઊભું કરે, અને એ બાળક જ્યારે પેદા થાય ત્યારથી 18 વર્ષ પ્લસ 3 વર્ષ પછી એ દાવો કરી શકે. ખેત જમીન ટોચ મર્યાદા, આપણા ત્યાં ટોચ મર્યાદાનો શહેરી જમીન ટોચ મર્યાદા અને ખેત જમીન ટોચ મર્યાદા. દરેક ખેડૂત અમુક મર્યાદાથી વધુ જમીન રાખી શકતા નથી, અને જો એ વધારાની જમીન રાખે તો એ ફાજલ જમીન ગણાય ને એ સરકારી જમીન ગણાય. એ જગ્યા જો ખેડૂતના નામ પર ચાલતી હોય તો પણ સરકારી પ્રક્રિયા બાકી હોય અને હજુ સરકાર પર નામ પર થાય તે પહેલાં તો હજુ મૂળ ખેડૂતના નામ પર જો એ વેચી નાખે આવી વધારાની જગ્યા, ટોચ મર્યાદા કરતાં વધારાની જગ્યા, તો પણ એ ખરીદનારને એ જગ્યા સરકારમાં ચાલી જાય. પછી વારસાઈ ધારો, સક્સેશન એક્ટ, એ તો આજે સૌથી મોટો એક સમસ્યા છે, અને ખાસ કરીને સ્ત્રીઓ માટે કે 2005માં જ્યારે એવું એમેન્ડમેન્ટ આવ્યું કે પુરુષો અને સ્ત્રીઓ એટલે બાળકમાં દીકરો અને દીકરીના સમાન હક મળે, અને એ જે આવ્યું ત્યારથી દરેક બહેનોને, નહીં બહેનોને સમસ્યા ઊભી થઈ ગઈ, પ્રોપર્ટી કરતાં સમસ્યા ઊભી થઈ ગઈ. અત્યારે શું છે, બહેનો માટે સૌથી મોટી સમસ્યા એમેન્ડમેન્ટ છે. અહીંયા બહેનો ઓછી છે પણ એમને બી એ સમસ્યાને ખ્યાલ આવી જાય કે બહેનોને અને ભાઈઓને કોઈને નાનપણથી ઘરમાં સારી રીતે મોટા થયા હોય તો કોઈ બહુ લડવાનો વિચાર આવે નહીં, પણ મેરેજ થઈ જાય અને હું જેમ આજે થર્ડ પાર્ટી છે એમ જમાઈ વચ્ચે આવ્યો એટલે આખી વાતના સમીકરણો બદલાઈ જાય. પછી જમાઈ એમ કે તારા ભાઈની જમ્યાનમાં તારો ભાગ લાગે જ, તું એમાંથી ભાગ માંગ. હવે પેલીને ભાગ માંગવો પણ નહીં હોય કે ભાઈ એ તો બાપ દાદાની જગ્યા છે તો એને નહીં. એટલે અત્યારે કોર્ટમાં 70% દાવા આવા ચાલતા હશે ઘણી બધી. હવે આ 2005માં તો ફક્ત એમેન્ડમેન્ટ આવીને એને એક અવેરનેસ ઊભી કરી, પણ સક્સેશન એક્ટ 1956માં અમલમાં આવ્યો, અને 1956માં રાઈટ દીકરાને દીકરીને સરકાર આપ્યા છે કાયદામાં 1956થી, પણ લોકોને ખબર 2005થી પડી. એટલે હવે શું છે કે 2005 પહેલાંના જેટલા દાવા હતા એ બી બધા ઊભા થઈ ગયા. હા ના, જલ્દી ખબર પડી હોય તો લોકો બચી જતા હોય, જેને ખરીદી બાંધકામ કરીને કે તેને ઉપાધિ થઈ ગઈ છે ને. હવે જે લઈ છે, હવે જાણ્યા પછી બધા લઈ છે તો બધા પ્રિકોશનથી લઈ છે કે ભાઈ એની બી સહી જોઈએ. પહેલાં તો એવી કોઈ સહી લેતા નહોતા, અને એના કારણે શું થતું હતું કે રેવન્યુ રેકર્ડ પર જ્યારે નોંધ કરવામાં આવે ને તો બહેનોની સંમતિ લઈ લેતા હતા કે આ ભાઈના નામ પર કરવામાં આવે તો વાંધો નથી, અને રેવન્યુ રેકર્ડમાં એવી સહીથી ટ્રાન્સફર થઈ પણ જતું હતું, કાયદામાં એવું જરૂરી નથી, હક છોડો. પણ હવે બહેનોને એક એ લાભ મળી ગયો કે
કે જે તે સમયે અમારા ફાધર ગુજરી ગયા, અમે લાગણીવંશ હતા અને અમારી પાસે, અમે તો પિયરમાં ખાલી મોડે ગયા હતા અને અમારી પાસે સહી કરાવી લીધી હતી. એટલે આખી પરિસ્થિતિ એ કે એ સહી છે, અમારો હક અમે ક્યારેય જતો કર્યો જ નહોતો એમ. અમારી કોરા કાગળ પર સહી લઈ લીધી હતી અને અમે તો તે વખતે શોકમાં હતા તો સહી કરી દીધી. એટલે આ સક્સેશન એક્ટ, પ્રોપર્ટી ખરીદતી વખતે વડીલોપાર્જિત મિલકત છે, ફ્રીહોલ્ડ છે, સ્વતંત્ર માલિકીની છે, એ ધ્યાનમાં રાખ્યા વગર તમે જો લો તો ક્યારેક પ્રશ્ન ઉપસ્થિત થવાના સંભાવના છે. કોન્ટ્રાક્ટ એક્ટ. વિલ આખો કાયદો જુદો છે. વિલનો કાયદો એ છે, થોડું આપણે સબ્જેક્ટની બહાર જઈશું, પણ વિલનો કાયદો એ છે કે કોઈ એક વ્યક્તિ પોતાની મિલકત પોતાના મરણ બાદ કેવી રીતે એનું આયોજન કરવું તે એ જે લખાણ કરે તેને વિલ કહેવાય. એટલે એનો અમલ મોટેભાગે નહીં એટલે કમ્પલસરી ગુજરી જાય પછી જ અમલમાં આવે. એટલે હવે શું થવા માંડ્યું છે કે દરેક મા બાપ વિલ બનાવીને જાય કે હું મારા દીકરાઓને આપું છું અને દીકરીઓને મેં લગ્ન વખતે જે કંઈ આપવા જેવું હતું તે બધું આપી દીધું છે અને હવે દકરીને દીકરી એના સાસરે સુખી છે, એ અંદર લખી નાખ્યું કે સુખી છે. પછી એ સુખી દુઃખી તો ભગવાન જાણે, પણ વિલમાં એટલે આ પછી હવે દીકરીઓનો ભાગ બાકાત કરવા માટે વિલનો ઉપયોગ થવા માંડ્યો છે. એટલે વિલ આ સક્સેશન એક્ટમાં દીકરીઓને પાછળથી તકરાર ન થાય તેના માટે એ એક કાયદાની જોગવાઈનો લાભ અત્યારે લે છે. પણ એમાં દરેક કાયદામાં શું છે કે જુદા જુદા છે. મુસ્લિમમાં જુદો છે, ક્રિશ્ચિયનમાં જુદો છે, પારસીમાં જુદો છે. દરેકમાં વિલના કાયદા પાછા પર્સનલ લો લાગે. મુસ્લિમોમાં તો શું છે કે બાપ ઈચ્છે કે મારે દીકરીને નથી આપવું તો પણ એ વિલ બનાવી શકે નહીં, કારણ કે મુસ્લિમ લોમાં એવું છે કે 1/3થી વધારે મિલકતનું વિલ થઈ શકે નહીં. 1/3થી વધારે મિલકતનું વિલ થઈ શકે નહીં, બક્ષિસ પણ આપી શકે નહીં. 2/3 મિલકત કમ્પલસરી એના વારસદારો. પેપરમાં જાહેર ખબર આપી કે અમારા કયામાં રહ્યો નથી તો પણ એ 2/3 જ જાય. કોન્ટ્રાક્ટ એક્ટ જે એનું વેલ્યુએશન પ્રમાણે થાય ને એમ. એટલે 1/3થી વધારે એ કોઈ વિલ કરી શકે નહીં કે બક્ષિસ આપી શકે નહીં. ના, એમાં જ દીકરા દીકરીઓના સરખા હક નથી. દીકરીને જે મળે એના કરતાં દીકરાને ડબલ મળે. એટલે દીકરાના બે ભાગ, દીકરીનો એક ભાગ. આ બધા કાયદાની જ્યારે ચર્ચા થાય ત્યારે જે દીકરો આવ્યો હોય ને તે એવો બધો બળાપો કાઢે કે પૂછવાની વાત નહીં. આ બહેનો ખુશ થઈ જાય એવો કે એમ કે દીકરીઓને તો એમ કે લાભ જ લાભ છે કાયદામાં, એમ કે પિયરમાંથી બી મળે ને સસરામાં બી પાછો એને તો ત્યાં મળે જ ભાગ. એના ધણીની મિલકતમાં બી ભાગ મળે, ભાઈની મિલકતમાં બી ભાગ મળે, એટલે એને તો બબ્બે હાથમાં લાડવા. મેં કીધું એક કામ કર, આપણે એક કરીએ કે હવે તને આવતો જન્મ જો છોકરી તરીકે મળે તો તું લેવા તૈયાર થાય? તો કે એ તો નહીં, આપણે આજ બરાબર છે. યસ, નોમિની તો તમે કાયદો સારી રીતે જાણો છો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વિષય છે. નોમિની ઇઝ નોટ અ સક્સેસર, એ ફક્ત એડમિનિસ્ટ્રેટર છે, ટ્રસ્ટી છે, એ વારસદાર નથી. નોમિની ઇઝ નોટ સક્સેસર એટલે વારસદાર ન ગણાય. વારસદાર જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી એનો વહીવટ કરતા અથવા ટ્રસ્ટી અથવા એડમિનિસ્ટ્રેટર ગણો. એટલે નોમિની પાસે કોઈ પ્રોપર્ટી ગઈ હોય તો એ એનો માલિક ગણાય નહીં. ફક્ત જ્યાં સુધી એના વારસદારો નક્કી ન થાય ત્યાં સુધી એ પ્રોપર્ટી વહીવટ વગરની ન રહી જાય એટલા માટે એ વહીવટકાર. કરી શકે ને, કારણ કે ટ્રાન્સફર ન કરે, બેંક એને ટ્રાન્સફર ન કરી શકે, પણ સિગ્નેચર ઓથોરિટીમાં નોમિનીની સહીથી થાય. પૈસા ટ્રાન્સફર ન કરે,
પણ નોમિનીના નામ પર થાય ને એટલે નોમિની શું પોતે ઉપાડી જ લે, એટલે એને ઉપાડી જ લેવાનો હોય, એને તો પોતાની સહી આવી જાય એટલે ઉપાડી લે. પણ એ પૈસા ઉપાડી લે તો પણ એ પૈસાનો માલિક એ બને નહીં, વારસદારો એના પર દાવો કરી શકે કે આ પ્રોપર્ટી, આ જે પૈસા એવા છે તે અમારા હતા, ના નોમિનીએ ચીટિંગ કર્યું, ફોજદારી કેસ પણ કરી શકે. એટલે નોમિની, હા યસ સર, એક ભાઈને વારસાઈમાં મિલકત મળેલી છે, એના ફાધર ગુજરી ગયા પછી વિધાઉટ વિલ ગુજરી ગયો એટલે વારસાઈમાં જે ભાગ આવ્યો, હવે એ પોતે પોતાનું વિલ બનાવવામાં એ મિલકત ઇન્ક્લુડ કરી શકે કે મિલકત એને એક્સક્લુડ કરવી પડે? જો આપણા ત્યાં હિન્દુ લોઝમાં છે ને આ 2005 સુધારો આવ્યો ને ત્યાર પછી એક સ્ટેપ વધી ગયું કે એક વ્યક્તિ ગુજરી જાય તો એના વારસદાર તરીકે એનો દીકરો અને એને દીકરા બી વારસદાર ગણાય ત્રીજી પેઢી સુધી, એટલે એ એચયુએફનો કોન્સેપ્ટ આવી જાય વડીલો પાર્જિત મિલકતમાં, એટલે બધાનો સરખો, એટલે બહેનોનો હક લાગી જાય, દીકરાનો હક લાગી જાય, ભાઈઓનો અને બેઉના દીકરાઓનો બી લાગે. એટલે જ્યારે આવી વારસાઈમાં મળેલી મિલકત હોય તો એક વ્યક્તિ અને એના બે દીકરા હોય તો એ પ્રોપર્ટીના 3 ભાગ થઈ જાય. તો એવી મિલકતનું એણે વિલ કરવું હોય તો પોતાનો 1/3 પાર્ટ પૂરતો જ વિલ કરી શકે, એના 2/3 એના છોકરાના ભાગનું વિલ ન કરી શકે. હા ઇન્ક્લુડ કરે, પણ બે ભાઈની જ હોય ને તો એક ભાઈ 50% ઇન્ક્લુડ કરી અને વિલ બનાવી શકે, અને એમાં શું છે કે એવું લખે કે આ જે મિલકત છે વડીલો પાર્જિત મિલકત છે એમાં મારો 50% હિસ્સો છે અને આ મારી સ્વતંત્ર માલિકીની છે એમાં 100% હિસ્સો છે, એટલે પેલું 50% હિસ્સાની વિલ થાય અને આ 100% વિલ થાય. નહીં નહીં એવું નથી, એ કાયદામાં એવી તો ગેરસમજ છે, પોતાના ભાગ પૂરતું વિલ કરી શકે પણ આખી વિલ ના કરી શકે. ખેતીના કાયદા જે છે ને મહેસૂલ ધારામાં એક જોગવાઈ છે કે જે મિલકત હોય તો એ મિલકતની ખેતી થવી જોઈએ, કમ્પલસરી છે. જો એ 3 વર્ષ સુધી ખેતી નહીં કરે તો જગ્યા સરકારની થઈ જાય, 3 વર્ષ સુધી પડતર રહે તો એ જગ્યા સરકારની થઈ જાય. તો પછી પ્રશ્ન એ ઊભો થતો કે કોઈ ગરડો માણસ હોય, બીમાર હોય તો એ ખેતી જ નહીં કરી શકે 5 વર્ષ, તો એ જગ્યા સરકારની થઈ જાય. એટલે એમાં એ ઓપ્શન આવ્યો કે ભાઈ એના વારસદારોનું નામ એની હયાતીમાં દાખલ કરાવી શકે, એ માલિક બને ને એને કાયદેસર વાવી શકે. તો એ જે સામાયિકપણામાં નામ દાખલ કરવાનું છે, સામાન્ય રીતે તલાટી પાસે જ્યારે સામાયિકપણામાં નામ દાખલ કરવાનું હોય તો એ પેઢીનામું માંગે ને બધાના જ નામ દાખલ કરે, કોઈ એક બેના દાખલ કરશે નહીં. એટલે એ વારસાએ જ આમ જોવા જાય તો જીવતા જીવ વારસાઈ કરી એના જેવું થાય, ગિફ્ટો ન જ ગણાય. ના ના, એ તો વારસાઈમાં મળેલો હોય તો ટેક્સ ન લાગે, વારસાઈમાં મળેલો હોય તો ટેક્સ ન લાગે. નહીં નહીં, એ તો સરકારમાં જાય ને ખાતેદાર, કે એ હવે પતી ગયું ને, હવે તો કોઈ તમને કોણ લખી આપવાનું હતું 3 વર્ષ. અને તો સરકાર પાછું બીજું શું છે કે એમાં એક સુધારો એ લાવ્યો છે કે ખેડતો હોય તે જાતે ખેડતો હોવો જોઈએ, અને ખેડૂત જેને બનવું હોય ને તે ક્યારે ખેતી કરતો જ નથી હોતો, એને તો તમારા પાસે આવ્યું હોય ને તમે એને સલાહ આપી હોય, ચાર્ટેડ એકાઉન્ટન્ટનો સલાહ આપે કે તે બહુ મોટી ભૂલ કરી, ખેડૂતના ઘરે જન્મ લીધો હતો ને તો તારો આટલો ટેક્સ બચી જતે, આટલી આવક ખેતીની આવક ગણાતે, એટલે પેલાને વિચાર આવે કે આપણે ખેડૂત બની જઈએ.
એટલે વિલથી ખેડૂત બની જાય, આવી રીતે સહિયારી માલિકીમાં બની જાય, સરખા નામ હોય, પોતાના નામ છગનભાઈ હોય, બાપનું નામ, એવા જ છગનભાઈને આખા ગુજરાતમાંથી શોધી કાઢે અને એ છગનભાઈના વારસાઈમાં પહેલાનું નામ દાખલ કરે કે આ છગનભાઈના બે દીકરા નહીં પણ ત્રણ દીકરા હતા. બાકીમાં તો પહેલાનું નામ છગનભાઈ તરીકે ચાલતું હોય પણ છગનભાઈના બાપનું નામ કોણ છે એ આવે નહીં. એક બાપનું નામ આવે, દાદાનું નામ આવે નહીં, એટલે પેલો આ છગનભાઈને પેલા છગનભાઈનો છોકરો બની જાય અને એ તે ખેડૂત બની જાય. હા, ઘણા બધા સલમાન ખાનનો એવો કેસ ચાલે છે, એ બી ખોટો ખાતેદાર બની ગયો છે બધા ઘણા. એટલે મેં આપને કીધું ને કે જે પૈસા છે તે ખેડૂત નથી હોતા અને જે ખેડૂત હોય છે તેને જમીન ખરીદવાના પૈસા નથી હોતા. ખેતી થવી જોઈએ એવું નથી કે પોતે જાતે જ ખેતી કરવી જોઈએ. એટલે પછી કોન્ટ્રાક્ટની ખેતી આપે, મેનેજરની નિમણૂક કરે, મેનેજમેન્ટમાં આપે. ના ના, વારસાઈમાં મળેલી હોય તો એ તો હવે આજે કોઈ સમજો, આજે છોડી દો કે આ ગયો ને વારસાઈ થયો, આજે કોઈ એક દીકરો વર્ષોથી તાજ છે અને બાપ અહીંયા રહે છે, બાપ ગુજરી જાય અહીંયા, પેલો તો તાનો સિટીઝન થઈ ગયા ને 25 વર્ષ થઈ ગયા, આ બાપ ગુજરી જાય તો એનો વારસદાર કોણ? તો એ એ એ ખેતીની જગ્યામાં એનું નામ દાખલ થઈ જાય ને વારસદાર કોણ? હું એ વારસાઈથી મળી હોય તો ખેતી હોય, પોતે ખેતી ન કરી શકે તો એ ખેતીની જગ્યા, જો આ તમે જે વાત કરો છો તો કદાચ એવું હોય ને તો ફેમાને ચેલેન્જ થાય એ, કારણ કે તમે ખેતી નહીં કરવા દો તો સરકારની જગ્યા થાય, એટલે ખેતી તો કરવા જ જવી પડે. એનઆર હોય કે નોન સિટીઝન હોય, શું કરવાની જગ્યા સરકારને આપી દેવાની? જ્યાં કમ્પલ્ઝન હોય, કાયદાનું કમ્પલ્ઝન હોય, તમારે ખેતી કરવાની જ. તો તમારે ખેતી, આજે અનેક એનઆરઆઈની ખેતીઓ ચાલે છે, ખરીદી નથી શકતા, ખરીદી ન શકે રિઝર્વ બેંકની પરવાનગી વગર ખરીદી નહીં શકે, પણ વારસાઈથી મળે તો એ રોકી ન શકે. વારસાઈથી મળે તો રિઝર્વ બેંક રોકી ન શકે, કોઈ સંજોગોમાં રોકી ન શકે. બે કાયદા કોન્ટ્રાડિક્ટરી થાય એવું તો બને જ ને. એક કાયદો એમ કે તમારે નહીં ખેડવો ને એક કાયદો કે તમારે કમ્પલસરી ખેડવો ને, તો માણસની હાલત કેવી થાય? એટલે મૂળભૂત જે કાયદો હોય તે તો અમલમાં રહી જ ને, એ ખેડવાની. પછી કોન્ટ્રાક્ટ એક્ટ, કે કોન્ટ્રાક્ટ કરવા માટે કોણ સક્ષમ છે 18 વર્ષની ઉપરનો હોય, પછી માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ, ગાંડો કે પીધેલી હાલતમાં ન હોવો જોઈએ, એ બધી વસ્તુ કોન્ટ્રાક્ટ એમાં આવે. પીધેલી હાલતમાં કોઈ દસ્તાવેજ કરાવી લીધો તે રદ કરવાને પાત્ર થઈ શકે. જો ગુજરાતમાં એ ઓપ્શન ન આવે, પણ ગુજરાતમાં આટલા બધા દારૂ પીને કેસ થાય છે, તો દારૂ પીને કેસ થાય છે એનો મતલબ દારૂ પીધો એનો જ કેસ થાય છે, દારૂ નથી મળતો એનો કેસ નથી થતો. એટલે કેસ સરકાર પર થવો જોઈએ કે આ દારૂ કેમ વેચાયો, તો એણે પીધો ને, પણ આપણા ત્યાં જે પીવે છે તેના પર કેસ થાય છે, સરકાર પર કેસ નથી થતો. ખરેખર તો સરકાર જવાબદાર છે દારૂ વેચાય છે એના માટે. આમ જોવા જાવ તો આ જ જગ્યામાં, આ જ બૂટમાં જો આપણો પગ હોય તો સરકાર આપણને દંડ કરે. તમારે ત્યાં પ્લાસ્ટિકની પેટ નીકળે કોઠડી તો તમે જવાબદાર, જેણે બનાવીને તમને આપી તેને કંઈ નહીં, એને બનાવવાની છૂટ. ગુટખા તમે પકડો તો વેચાઈ જાઓ, પણ ફેક્ટરી જ્યાં છે એને તો એક જ જગ્યા પર પકડવાનું છે, કોઈ બીજી જગ્યા પર જવાનું જ નથી, પણ ત્યાં બનાવવાની છૂટ છે ને અહીંયા વેચવાની છૂટ નથી. તો પેલો બનાવીને નાખશે ક્યાં? કોઈક જગ્યા પર તો વેચવાનું જ છે ને, ફેક્ટરી ચાલે છે. તો એમાં આપણે જવાબદાર, એમ સરકાર વેચાવે તો એની જવાબદારી નહીં, પકડાય તે ગુનેગાર.
પણ આપ જે કહો છો ને તેવા કેસ ઘણા ખેડૂતોના કેસમાં બને છે, કોર્ટમાં બી ચાલે છે કે દીકરાએ કહે કે આ મારી પાસે બી એવી મેટર હતી, બીજી ઘણી બધી મેટર ચાલે છે કે આ નોકર તરીકે જમીન હોય પણ એ કોઈના ઘરઘાટી તરીકે કામ કરતો હોય, ઘરમાં કામ કરતો હોય, અને પછી જ્યારે એની જગ્યા પેલા લોકોએ લીધી એમ કે એના ત્યાં ઘરે નોકરી કરતો તો એને પીવડાવીને સહી કરાવી લીધી છે. કારણ કે બધા જે લોઅર વર્ગના હોય છે તે પીતા તો હોય જ છે, અને તે વખતે આપે જે કીધું ને તે બહુ મહત્ત્વનો પુરાવો થાય. જો એકાદ વખત બે પકડાઈ ગયો હોય તો કોર્ટમાં એ ઓટોમેટિક સાબિત થઈ જાય કે એને પીવાની આદત હતી. કારણ કે પીધો તો એ સાબિત તો કરવું પડે ને કોર્ટમાં, માની કેમ લે કે પીતો હતો. તો એ પીતો તો એ સાબિત કરવા માટે જો આવો કોઈ કેસ થયો હોય તો એના માટે એક મજબૂત પુરાવો થાય કે એને પીવાની આદત હતી. એટલે ક્યારેક આવો ગુનો ઉપયોગી બી થાય. રજિસ્ટ્રેશન એક્ટ, કોઈ પણ વેચાણ દસ્તાવેજ રજિસ્ટર્ડ થયેલું હોય તો જ એ વેચાણ દસ્તાવેજ ગણાય. પૂરેપૂરા અવેજ આપી દીધો હોય, કબજો તમને આપી દીધો હોય, પણ જો એ દસ્તાવેજ રજિસ્ટર્ડ ન થયો હોય તો એ કાયદેસરનો વેચાણ દસ્તાવેજ કહેવાય નહીં. અને પૂરે પૈસા આપી દીધા હોય, નોટરાઇઝ લખાણ કરી દીધું હોય, કબજા રસીદ કરી આપી હોય તો પણ એને માલિકી હક પ્રાપ્ત થાય નહીં. કોઈ પણ માલિકી હક પ્રાપ્ત કરવા માટે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અથવા રજિસ્ટર્ડ દસ્તાવેજ જરૂરી છે. નોટ ઓલ ધ ટાઈમ રજિસ્ટર્ડ સેલ ડીડ, પછી એ ગિફ્ટ ડીડ હોય, રિલીઝ ડીડ હોય, કોઈ પણ રજિસ્ટર્ડ દસ્તાવેજ વગર કોઈ પણ માલિકી પ્રાપ્ત થાય નહીં. અને સૌથી વધારે આ ઇફેક્ટિવ ક્યારે થાય છે કે ચાર્ટેડ એકાઉન્ટન્ટના ત્યાં જ્યારે ટ્રસ્ટ બનતું હોય, બક્ષીસ આપતા હોય, તો દીકરા પાસે બાપ પાસે બક્ષીસ લખાઈ દે સ્ટેમ્પ પેપર પર કે આ મિલકત અને બક્ષીસ આપી ભાડાની આવક ચાલુ થઈ જાય, પણ એક બક્ષીસ ગેરકાયદેસર ગણાય. અને આવક કાયદેસર, માલિકી ગેરકાયદેસર. જે હું કહું છું ખ્યાલ આવ્યો, આવક કાયદેસર, માલિકી ગેરકાયદેસર. તમે એને સ્ટેમ્પ પેપર પર લખાણ કર્યું એટલે એની જે આવક થાય તેનો એ હકદાર થાય, પણ કાયદેસર એ માલિક ન ગણાય પ્રોપર્ટીનો, આવક તો નહીં પ્રોપર્ટીનો. જો આમાં એક વસ્તુ છે, ઇન્કમ ટેક્સ પ્રમાણે બે વસ્તુ છે કે વેચાણ દસ્તાવેજ અથવા કબજો સુપ્રત કર્યો હોય ત્યારથી ટેક્સ ગણવાનો ચાલુ થઈ જાય. તો રજિસ્ટર્ડ દસ્તાવેજ ન પણ થયો હોય પણ તમે કબજો આપ્યો એટલે તમારી ટેક્સની જવાબદારી ઊભી થઈ જાય. તો પણ બરાબર છે, એટલે સરકારને પૈસા મળતા હોય તો આ કાયદો નહીં લાગે, પણ તમારે એની પાસે લેવાના હોય, સમજો કે કોમ્પેન્સેશન લેવાનું હોય કે તમારી એ રોડમાં જગ્યા ગઈ ને તમારી પાસે કબજા રસીદ છે, તમે ઇન્કમ ટેક્સ કેપિટલ કે ભરી દીધો, પણ કોમ્પેન્સેશન લેવા જાય ત્યાં કે માલિકીનો પુરાવો લાવો તો અમે તમને આપીએ, તો એ લખાણ કામ ન લાગે. લેવાના અને દેવાના કાટલામાં આટલો ફરક પડી જાય. કોમ્પેન્સેશન આપવાનું હોય તો એમ કે વેચાણનો પુરાવો લાવો, પણ જ્યારે એને ઇન્કમ ટેક્સ લેવાનો હોય, કેપિટલ ગેઇન લેવાનો હોય, કબજો આપ્યો એટલે એમ કે તો પતી ગયું એમ. આપણા ત્યાં રજિસ્ટ્રેશન એક્ટમાં છે ને 2001માં સુધારો આવ્યો. 2001 પહેલાં અનરજિસ્ટર્ડ સાટાકાટ એલાઉડ હતા, અને 2001માં રજિસ્ટ્રેશન એક્ટમાં એમેન્ડ થયું કે સાટાકાટ પણ હવે વેચાણ દસ્તાવેજ જેમ કમ્પલસરી રજિસ્ટર્ડ કરાવવાના. એટલે આફ્ટર 2001
જો એને તમે સ્પેસિફિક પરફોર્મન્સમાં જાઓ, એને ઇમ્પ્લિમેન્ટ કરાવવા જાઓ, તો રજિસ્ટર્ડ સાટાકાટ હોવું જરૂરી છે. અધરવાઇઝ તમારા રાઇટ્સ ઇમ્પ્લિમેન્ટ માટે તમને તકલીફ ઊભી કરે. એટલે 2001 પહેલાં એ રજિસ્ટ્રેશન એક્ટમાં સાટાકાટ કમ્પલસરી રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ હતું નહીં. 2001 પછી થયું. હા, એવું કમ્પલસરી નથી કે સાટાકાટ કરાવીને પછી જ આ દસ્તાવેજ કરાવે, એવું કમ્પલસરી નથી. આ લગ્ન જેવું છે, સગાઈ કરીને પછી આપણે લગ્ન કરવા જોઈએ, આમ વિધિ તો થાય જ છે. સગાઈ ને પછી રિંગ સાડીને પછી લગ્ન, પછી જે ભાગીને લગ્ન કરે છે એને તો સગાઈ બી ને લગ્ન બધું એકમાં જ પતી જાય, સીધા હાજર કોર્ટમાં. એટલે સાટાકાટ કમ્પલસરી નથી. જો આ જે છે ને કોન્ટ્રાડિક્ટરી થાય છે કાયદા સાથે. રજિસ્ટ્રેશન એક્ટમાં કે સેલડી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીસમાં એ છે જ નહીં, ઉલટું છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટની સેક્શન 53 છે. આજે તો આ મારી પાસે સ્લાઇડ નહીં હશે, કારણ કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટનું જુદું છે. એમાં તો સ્પેસિફિક લખી છે કે સાટાકટથી કોઈ પણ પ્રોપર્ટીમાં હક ઊભો થતો નથી કોઈ પણ પ્રકારનો, ફક્ત એને ખરીદવા માટેનું એક રાઇટ્સ ઊભો થાય છે, પણ પ્રોપર્ટીઝમાં કોઈ હક ઊભો થતો નથી. એટલે ખાલી સાટાકટ કર્યું હોય તો આ પ્રોપર્ટીઝમાં મારો રાઇટ છે એમ દાવો નહીં થઈ શકે, પણ આનાથી મારે ખરીદવાનો મને હક છે એટલું કરી શકે. અને એ કારણે જો એક સાટાકટ કર્યા પછી એ જમીન માલિક બીજાને વેચી દે તો એ ગુનો નથી બનતો, પણ એ નુકસાની માટે જવાબદાર થાય, કારણ કે એણે સાટાકટ કર્યું તો સાટાકટવાળો નુકસાની કરે કે મારો હક હતો, એણે બીજાને વેચી તો મને આટલી નુકસાની ગઈ, પણ એ પ્રોપર્ટી માટે દાવો નહીં કરી શકે. વેચાઈ નહીં હોય તો દાવો કરી શકે, પણ વેચાઈ ગઈ હોય તો એ નુકસાની માટે દાવો કરી શકે. સ્ટેમ્પ એક્ટ કે દરેક ડોક્યુમેન્ટ્સ માટે સ્ટેમ્પ વાપરવો જરૂરી છે, અને એ સૌથી વધારે સીએને લાગે છે કે જંત્રી પ્રમાણે સ્ટેમ્પ વાપરવો કે બજાર કિંમત પ્રમાણે વાપરવો. જંત્રી કોને કેવી ને બજાર કિંમત કોને કેવી, પણ આ અંગેના છે કે જંત્રી ઇઝ નોટ અ માર્કેટ વેલ્યુ, જંત્રી ઇઝ નોટ અ પ્રોપર્ટી વેલ્યુ. જંત્રીથી ઓછીનો બી દસ્તાવેજ થઈ શકે, વધારાનો પણ થઈ શકે. જંત્રીની જે પ્રાઇસ છે તે પ્રિઝમ્પશન વેલ્યુ છે, અનુમાનિક વેલ્યુ છે કે આટલી હોવી જોઈએ, પણ તમે એનાથી ઓછી કિંમતનો દસ્તાવેજ કરવો હોય તો તમે એ ઓછી દસ્તાવેજ કરી શકો છો, સબ્જેક્ટ ટુ કે તમારે એના વેલ્યુઅર જે સ્ટેમ્પ એક્ટના હેઠળ ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક થઈ છે સ્ટેમ્પ વેલ્યુએશનની, એની પાસે એપ્લિકેશન કરવી પડે કે જંત્રી આટલી છે પણ ખરેખર આ પ્રોપર્ટીની કિંમત આટલી છે, તો જંત્રી નહીં પણ આટલા પ્રમાણે દસ્તાવેજ કરવા માટે પરવાનગી આપો. જો એ પરવાનગી આપે તો જંત્રીથી નીચેનો દસ્તાવેજ થઈ શકે. પ્રોપર ભરી ન હોય ને તો એ રજિસ્ટર્ડ નથી કરતા, પેન્ડિંગ રાખી મૂકે. પેન્ડિંગ દસ્તાવેજ એ રજિસ્ટર્ડ દસ્તાવેજ નહીં કહેવાય, એટલે માલિકે ટ્રાન્સફર ન થાય. તો એ પ્રોપર્ટી રાઇટ ઊભા થઈ જાય, એ વસૂલાત માટે સરકારને અધિકાર મળે, પણ પેલામાં પ્રોપર્ટી રાઇટમાં કોઈ સિવિલ રાઇટ્સમાં કોઈ ફરક ન પડે. પછી એ લોકો શું કરે કે નોટિસ કાઢી અને પ્રોપર્ટીમાં બોજો લખાવી દે, બોજો. હા, કે જવાબદારી તો પ્રોપર્ટી એ જેટલી જવાબદારી છે તે પ્રોપર્ટી સાથે જાય ને, અને સામાન્ય રીતે દરેક દસ્તાવેજમાં લખ્યું હોય છે. તમે માર્ક કરજો કે આ વેચાણ દસ્તાવેજ માટેની સ્ટેમ્પ ડ્યુટી વેચાણ લેનારે કે વેચાણ આપનારે ભરી છે, અંદર લખ્યું હોય છે, અને સામાન્ય રીતે વેચાણ લેનારે જ ભરી હોય છે. સ્ટેમ્પમાં કાંઈ મિસમેચ હોય તો એની પેનલ્ટી કોણ કરતું હોય છે? લેનાર જ ભરે ને, જેની ગોદડી ભીની થાય તેને ઊભા થવું પડે.
આની પહેલાનો રેફરન્સ વેરા નો હા એમાં પાર્ટનરશિપ ડીડ નું 500 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાણ કરેલું છે હા મિનિમમ 10,000 હોય જે પણ હોય તો પાર્ટનરશિપ ડીડમાં તો પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાનો કોઈ સવાલ નથી એટલે બધા જ પાર્ટનર જવાબદાર ગણાય હા સ્ટેમ્પ એક્ટની જ વાત કરું છું પણ એને પ્રોપર્ટી સાથે લેવા દેવા નથી ને એ તો ડીડ કરે તો પાર્ટનરશિપ ડીડ તો વગર સમજો કોઈ ધંધાની પાર્ટનરશિપ હોય તો એમાં પ્રોપર્ટી કાંઈ ઇન્વોલ્વ હોય છે આજે મારે ધંધો કરવો છે કોઈ બીજા વકીલ સાથે તો હું પાર્ટનરશિપ ડીડ કરું કે અમે બે સાથે મળીને વકીલાત કરીશું કે આ રેવન્યુનું કરે છે પ્રોપર્ટી ને હું ક્રિમિનલ કરું છું અમે બે સાથે મળીને પ્રોપર્ટી અમે 10,000 તો પ્રોપર પાર્ટનરશિપ ડીડ કરે તો પાર્ટનરશિપ ડીડ કરી શકે એમાં પ્રોપર્ટી તો ઇન્વોલ્વ છે જ નહીં પણ હવે એ તો જો કાઢે પ્રોપર્ટી કાઢે તો યુ હેવ ટુ ડિફેન્ડ કે આ ભરવાની થાય છે કે નથી થતી જો તમે સક્સીડ થાવ કે મારે ભરવાની નથી થતી તો સરકાર તમારી પાસે વસૂલ નહીં કરી ને તમે ફેલ જાઓ તો સરકાર તમારી પાસે વસૂલ કરશે પણ એ સ્ટેમ્પ એક્ટ અને આ સ્ટેમ્પ એક્ટમાં ફરક એ છે કે આપણે પ્રોપર્ટીની સાથે કરીએ છીએ પેલું જે છે તે એમાં શું છે કે સમજો આજે હુંડી છે પાર્ટનરશિપ ડીડ છે ગિફ્ટ ડીડ છે બધામાં સ્ટેમ્પ વપરાય છે પણ એમાં દરેકમાં કંઈ પ્રોપર્ટી ઇન્વોલ્વ નથી હોતી અને સ્ટેમ્પ જ્યારે ઇનસફિશિયન્ટ હોય તો કોઈ પણ ઇનસફિશિયન્ટ વસ્તુ હોય તો એના માટે જવાબદાર જે એનો બેનિફિશિયરી છે તે જ આવે એનો લાભ જે લેવા માંગે છે તેનું જ નાક દબાવે કે પૈસા આપતો તારે આનો લાભ મળશે હવે તમે પૈસા નહીં ભરો તો તમારું પાર્ટનરશિપ ઇનવેલિડ થાય તો તમે એની આગળ કોઈ કામગીરી કરી ન શકો પણ એ તો આજે બી હજુ કોઈ જુદા કાઢી શક્યા નથી કે કેલગીના કયા અને સરકારના કયા એ તો આઈડેન્ટિફાય જ નથી થયા આજ સુધી આઈડેન્ટિફાય નથી થયા કે આ તેલગીના છે ને આ સરકારના છે આઈડેન્ટિફાય જ નથી થયા બલ્કે કહેવાય છે એમ કે એ ગવર્મેન્ટ પ્રેસમાં જ છપાયા હતા એલિગેશન તો એવા છે કે ગવર્મેન્ટ પ્રેસમાં જ છપાયા હતા પણ અનએકાઉન્ટેડ હતા ગવર્મેન્ટ પ્રેસમાં સમજો 100 છપાતા હોય તો 150 છાપીને 50 બારોબાર પેલા લોકો લઈ જતા હતા એટલે એ તો બેઉ આઈડેન્ટિફાય થયા જ નથી એ આખું બન્યું કેવી રીતે કે સરકારમાં જ્યારે કેગમાં આ ગણતરી આવી કે ભાઈ આ સિટીમાં આટલા વેચાણ દસ્તાવેજ થયા એટલે આટલી સ્ટેમ્પ ડ્યુટી આવી તો સરકારે આ શહેરમાં જે સ્ટેમ્પ ઇસ્યુ કર્યા એ તો આટલા જ કર્યા તો બાકીના સ્ટેમ્પ આવ્યા ક્યાંથી ત્યાંથી શરૂઆત થઈ કે ઇસ્યુ કર્યા એના કરતાં સ્ટેમ્પ વધારે છે તો આ વધારાના સ્ટેમ્પ આવ્યા કે એ તો ઓફિશિયલ છે પછી એની બધું ઇન્વેસ્ટિગેશન થતાં એમ થયું કે આ 2 નંબરના સ્ટેમ્પ બજારમાં ચાલે છે અને આ ઇ સ્ટેમ્પિંગ આવવાનું કારણ પણ એ બન્યું પછી પહેલાં શું છે કે સ્ટેમ્પ પર નંબરિંગ નહોતો થતો તમે જૂના નંબર જોજો તેલગી થયું પછી નંબરિંગ ચાલુ થયા નોટની જેમ એ પછી એને નંબર આપવાના ચાલુ થયા ને હવે ઈ સ્ટેમ્પિંગ ચાલુ થઈ ગયું તમારે દસ્તાવેજનો પર્પઝ બી લખવાનો લેનાર વેચનારના નામ લખવાના પ્રોપર્ટીની કિંમત લખવાની તો ડિપ્ટો ટુ ડિપ્ટો બીજું તો થવાનું જ નથી પોસિબલ જ નથી તમે જે પર્પઝથી સ્ટેમ્પ લીધો તે જ પર્પઝથી જ વપરાય કારણ કે તમારે લેનારનું નામ વેચનારનું નામ કયા ઉપયોગમાં લેવાના એફિડેવિટ માટે બક્ષિસ કે વેચાણ માટે એ લખવાનું એની કિંમત લખવાની અંદર એની કિંમત લખીને પછી એ કિંમતના આધારે કેટલો સ્ટેમ્પ ભરવાનો થાય છે તે લખવાનું પછી એ લોકો કહેશે તો આમાં તો પછી બીજી જગ્યા પર વાપરવાનો પ્રશ્ન રહે જ નહીં હા બે થઈ જ શકે સ્પેસિફિક રિલીફ એક્ટ
સ્પેસિફિક રિલીફ એક્ટની ઘણી બધી કીધું કે કોઈ બી સાટકટ થયું હોય અને એનો વિશેષ અમલ સ્પેસિફિક એની દાદ માંગવાની આવે કે ભાઈ આ સાટકટ મને કરી આપ્યું છે પણ હવે અમલ કરતો નથી, મને દસ્તાવેજ કરી નથી આપતો, તો સ્પેસિફિક રિલીફ એક્ટ હેઠળ એને દાવો કરવો પડે કે આ સાટકટ મને કરી આપ્યા પછી દસ્તાવેજ કરી આપતો નથી, અને એ દાવો કરે તો એ એક્ટ હેઠળ એને દાવો કરવો પડે. પણ આ દાવો ક્યારે થઈ શકે? આમણે કીધું તે પ્રમાણે કે રજિસ્ટર્ડ સાટકટ હોવું જોઈએ, પૈસા ચાર્ટેડ એકાઉન્ટન્ટે કીધું કે કેશમાં અત્યારે આપી દો ચાલશે, પછી આપણે ફાડી નાખીશું, અને પછી જો સાટકટ અમલ કરવાનો આવે તો એ સાટકટ કોર્ટમાં ટકે નહીં. એટલે સ્પેસિફિક રિલીફ એક્ટ એ અનુસંધાનમાં છે કે દસ્તાવેજ કે સાટકટનો અમલ કરવાનો હોય ને ત્યાં પછી આ બધું સ્ટાર્ટ થાય કે આ લોકોએ દારૂ પીવડાવીની મારે પાસે સાટકટ કરાવી લીધું હતું. માઇનોરનું હોય કે આ તો માઇનોરનું છે એટલે અમલ ના થઈ શકે. પછી બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ. બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટો મારા કરતાં તમને વધારે ખબર હોય, સબ્જેક્ટ તમારો છે. ફક્ત એટલું છે, મૂળભૂત બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ 1976નો છે, 76 કે એનો, અને હમણાં 2018માં એમેન્ડ થયો. પહેલાં પણ એ જ હતું, અત્યારે પણ એમાં જે પનિશમેન્ટનો છે ને એ ભાગ ઉમેરાયો. બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ એટલે તમે પૈસા રોકીને કોઈ બીજાના નામ પર પ્રોપર્ટી લો તો એ બેનામી ટ્રાન્ઝેક્શન છે. કયું બેનામી ટ્રાન્ઝેક્શન? કે એ પૈસા તમારા એકાઉન્ટમાં તમે બતાવ્યા ન હોય તો પણ તમારા પૈસા છે, તમે કોઈના નામ પર જગ્યા લીધી ને તમે તમારા રિટર્ન્સમાં એ શો કરો છો કે મેં આ પ્રોપર્ટી લીધી છે, પૈસા મારા છે પણ દસ્તાવેજ મેં એના નામનો કર્યો છે, તો એ બેનામી ટ્રાન્ઝેક્શન ગણાય નહીં. પણ અનએકાઉન્ટેડ પૈસા હોય અને દસ્તાવેજ કોઈનો કરો તો એ બેનામી ટ્રાન્ઝેક્શન ગણાય. અને બેનામી ટ્રાન્ઝેક્શનનો કાયદો એ છે કે એવી પ્રોપર્ટી તમે એકવાર સાબિત પણ કરી દો કે આ પૈસા મારા છે તો માલિક હક પ્રાપ્તિ થાય. જેના નામ પર પ્રોપર્ટી લીધી છે એ જ એનો માલિક, અને એ પાછો આપવા માટે બંધાયેલો નથી. બલકે જો એવો દાવો કરવા જાય કે આ મારા પૈસાથી મેં આ લીધી છે તો એના પર કોગ્નિઝન્સ ઊભું થાય અને એને જેલની સજા થાય. તો પ્રોપર્ટી તો ન મળે સાથે જેલની સજાનો ભોગવટો આવવો પડે. એટલે બેનામી ટ્રાન્ઝેક્શન એટલું જોખમી છે. પણ આપણા તો વર્ષોથી આ કાયદાની કોઈને નોલેજ નથી એટલે ચાલે છે. બલકે આવા દાવાઓ થાય છે કે આ પ્રોપર્ટી એના નામ પર લીધું પણ પૈસા મારા છે, તો આ પ્રોપર્ટી મને મળવી જોઈએ. અને એ કર્યા પછી જ્યારે કોર્ટમાં ડિફેન્સ આવે કે તો સાહેબ ભલે એના પૈસા છે, બેનામી મિલકત છે તો હું માલિક, તો કોર્ટ એને પૈસા જાણતા હોય કે આના પૈસા છે તો બી એને માલિક ઠેરવે અને પેલા એને જેલની સજા ભોગવવાનો વારો આવે. ઇઝમેન્ટ એક્સ. કોઈ બી એક વપરાશ કન્ટિન્યુઅસ હોય, પછી એ રસ્તાનો, હવા ઉજાસનો, લાઇટનો કે કોઈ પણ પ્રકારનો જે કાયમી વપરાશ કરતા હોય તે બંધ થઈ શકે નહીં. પ્રોપર્ટી વેચો તો પણ એ ઇઝમેન્ટનો રાઇટ પ્રોપર્ટીની સાથે જાય, પ્રોપર્ટીથી ઇઝમેન્ટ રાઇટ છૂટો પડી શકે નહીં. પબ્લિક ટ્રસ્ટ એક્ટ કે ટ્રસ્ટની મિલકત ચેરિટી કમિશનની પરવાનગી વગર વેચાણ થઈ શકે નહીં. પણ આપણા ત્યાં સામાન્ય રીતે શું કરે છે કે ટ્રસ્ટ પહેલાં સાટાકટ કરે અને પછી સાટાકટ કરીને પરવાનગી કે અમે આને સાટાકટ કર્યું છે તો વેચાણ માટેની પરવાનગી આપો. તો સાટાકટ કરવું એ પણ ગેરકાયદેસર છે, સાટાકટ કરવું એ પણ ગેરકાયદેસર છે. અને વકફ એક્ટમાં પણ સેમ જોગવાઈ છે. વકફ એક્ટથી તો એવી જોગવાઈ છે કે વકફ એક્ટની કોઈ પણ મિલકત કોઈ પણ સંજોગોમાં વેચાણ થઈ શકે નહીં, વિથ પરમિશન ઓર વિથઆઉટ પરમિશન વેચાણ જ ન થઈ શકે. વકફની પ્રોપર્ટી વેચાણનું 100% રિસ્ટ્રિક્શન. આપણા ત્યાં પબ્લિક ટ્રસ્ટનો જે કોન્સેપ્ટ છે
તે સમાજવાદી ગાંધીજી અને વિનોબા ભાવેનો કોન્સેપ્ટ છે કે ભાઈ આપણી પ્રોપર્ટી સમાજને ઉપયોગી થાય. વકફનો જે કોન્સેપ્ટ છે તે જુદો છે. મુસ્લિમમાં વકફનો કોન્સેપ્ટ એવો છે કે તમારી મિલકત તમે ભગવાનને અર્પણ કરી દો છો, એ લોકોના શબ્દમાં ખુદાને અર્પણ કરી દો છો, તો વકફથી મિલકતનો માલિક ગોડ થઈ જાય અને ગોડની મિલકત વેચવાનો કોઈને અધિકાર નથી. એ તો ભગવાનની પ્રોપર્ટી થઈ, ભગવાનની પરમિશન કોણ લાવે? એટલે વકફની પ્રોપર્ટી એ જે ખુદાની પ્રોપર્ટી ગણાય, અલ્લાહની પ્રોપર્ટી, એટલે એને વેચવાનું 100% રિસ્ટ્રિક્શન. એટલે વિથ પરમિશન ઓર વિથઆઉટ પરમિશન વેચાણ જ ન થઈ શકે. કોઓપરેટિવ સોસાયટીઝ એક કે કોઓપરેટિવ સોસાયટીઝમાં સોસાયટીની પરવાનગી વગર લેવેચ થઈ શકે નહીં, સભ્યો ડાયરેક્ટ લેવેચ કરી શકે નહીં, અને સોસાયટી ધારે તો કોઈને ના પણ પાડી શકે કે અમે આને સભ્ય બનાવીશું નહીં. તો એ લીગલ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદો બહુ સ્પષ્ટ છે કે કોઓપરેટિવ સોસાયટી બધા કાયદાથી ઉપર છે, એનો પોતાનો કાયદો એને લાગે. આજે કોઈ એક કોઓપરેટિવ સોસાયટી બનાવી કે આમાં ફક્ત હિન્દુ જ આવશે તો મુસ્લિમને મેમ્બર્સ બનતા રોકી શકે. હિન્દુમાં પણ કોઈ એમ હોય કે આમાં ફક્ત પટેલ જ આવશે તો પટેલ સિવાયનો કોઈને અંદર દાખલ થઈ શકે નહીં, એ મેમ્બર નહીં બનાવે તો કાયદેસર છે. એમાં ફંડામેન્ટલ રાઇટ આવતો નથી. ફંડામેન્ટલ કે ભાઈ પ્રોપર્ટી ખરીદવાના, કોઓપરેટિવ સોસાયટીને એ લાગુ પડે નહીં ફંડામેન્ટલ. એવી રીતે નોનવેજ ખાતા હોય તો આમાં નોનવેજ ભલે પટેલ છે પણ નોનવેજ ખાય છે તો અમે એને એલાઉડ નહીં કરીશું. તો પટેલ હોવા છતાં નોનવેજ ખાતો હોય તો એલાઉડ ન કરી શકે, તો એ કાયદેસર છે, એ લોકો ડિનાઇલ કરી શકે. અને એ સુપ્રીમ કોર્ટે માન્ય રાખેલો સિદ્ધાંત છે. એટલે જ્યારે સોસાયટીનું કોઈ ડીલ કરવાનું હોય તો પહેલાં એનઓસી મેળવી લેવું બહુ જરૂરી છે કે ટ્રાન્સફર કરશે કે નહીં. રેન્ટેક ભાડૂત સાથેની મિલકત હોય તો મિલકત વેચાણથી ભાડૂત ખાલી થઈ જાય કે ભાડૂતને ખાલી કરવાના એ દબાણ કરી શકે એવું થઈ શકે નહીં. પાર્ટનરશીપ એક્ટ કે પાર્ટનરશીપ એક્ટની જોગવાઈ લાગુ પડે પણ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટની વ્યક્તિગત માલિકીવાળી જોગવાઈ લાગુ પડે નહીં. જો પાર્ટનરશીપ એક્ટમાં એવું લખ્યું હોય અરે પાર્ટનરશીપ ડીડમાં કે પોતાનો હક બીજાને ટ્રાન્સફર ન કરી શકે તો પોતાનો હક, પોતાના હકની પ્રોપર્ટી બીજાને જો ટ્રાન્સફર કરે તો એ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે નહીં. તો એને પાર્ટનરશીપ જેમ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટની જે પ્રમાણે જોગવાઈ છે એવી રીતે પાર્ટનરશીપ એક્ટની છે કે પાર્ટનરશીપ ડીડમાં જે છે તે કાયદાથી ઉપર વટ જાય. ઇન્કમ ટેક્સ પ્રોપર્ટી વેચો તો પહેલાં જે ગણતરી કરવી પડે કે હાથમાં કેટલા રહેવાના છે. ફેમા એક્ટની વાત થઈ ગઈ કે ભાઈ વિદેશી નાગરિકે પ્રોપર્ટી ખરીદતી વખતે રિઝર્વ બેંકની પરવાનગી લઈને કરવું જોઈએ. લેતી રેરા અને અસાનધારો વિસ્તાર, આ 23 કાયદા આપણે પ્રોપર્ટી ખરીદીએ ત્યારે મગજ ચલાવવું પડે કે કોઈ ચક્કરમાં તો અભિમાન્યતા કોઠાની જેમ કોઈ ભરતા કુંડાળામાં તો પગ મુકાતો નથી ને આપણાથી. અને જો એમાં એકાદ વસ્તુમાંથી ખામી રહી ગઈ તો એ દસ્તાવેજ તમારો પ્રોપર્ટી રાઇટ જોખમમાં મુકાઈ જાય. એટલે આપણે જે પહેલાં સિમ્બોલિક જોયું હતું કે આમાંથી કોઈ પણ એક કાયદામાં જો ભંગ થયો તો તમારી આખી માલિકી હક છીનવાઈ જાય. એવી રીતે ખુરશીનો એક પાયો કે મકાનનો એક પિલર એ બધું જ આને લાગે. તો આ જુદા જુદા જે કાયદા છે પ્રોપર્ટી લેવેચ વખતે તે અંગેની ટૂંકી સમજણ છે. હું માનું છું સંજયભાઈ કે સરસ કેટલું આગળ ચલાવવાનું છે કહો તો એ પ્રમાણે પછી. મારું ચાર સેશનમાંથી એક પૈતો એટલે ચાર પાયામાંથી એક પાયો આવ્યો, ત્રણ પાયા બાકી છે એટલે કબજો. લાગુ પડતા કાયદા આવી ગયા, કબજો બે બાકી છે.
આપણે કોઈના આપણે થેન્ક યુ વેરી મચ, મને ખૂબ શાંતિથી સાંભળો એ માટે ખૂબ ખૂબ આભાર. થોડું જે બાકી છે એવો ફરીથી મોકો મળશે તો આપણે કરીશું. આપની પરમિશન હોય તો 4-5 સ્લાઇડ જલ્દીથી ફેરવી નાખો. હા 4-5 એને આપણે ડિસ્ક્રિપ્શન નહીં લખ્યું પણ તમે ખાલી સ્લાઇડ જોઈ લેશો. કબજો કોને કહેવાય કે કબજાને તમે કેવી રીતે ગણતરી કરો? તો કાયદેસરનો ત્રાહિતનો કબજો એટલે માલિક સિવાયનો કબજો, ત્રાહિત એટલે માલિક સિવાયનો. તો સહમાલિક તરીકે, ભાડૂત તરીકે, લાયસન્સી તરીકે, વપરાશી ઇઝમેન્ટનો કે સાટાકટ કે લખાણના આધારે કબજો. આ દરેકની વેલિડિટી જુદી જુદી છે, વેલ્યુ જુદી જુદી છે કે ભાઈ સહમાલિક તરીકે કબજો, ભાડૂત તરીકે કબજો. ખાલી એક જ ઇમ્પોર્ટન્ટ જે છે તે હું તમને કહી દઉં કે વડીલોપાર્જિત મિલકતમાં એના સહમાલિકને ખરીદવાનો અગ્રહક છે એ જો ના પાડે તો જ તમે બીજાને વેચી શકો. અને આમ છતાં કોઈ બીજાને વેચી દીધી તો એ કબજામાં દાખલ થઈ શકે નહીં. એ 70% ભાગ લીધો હોય કે 90% ભાગ લીધો હોય તો એ 90%માં બી દાખલ થઈ શકે નહીં. 10%વાળા પણ એને એ પ્રોપર્ટી 100% પ્રોપર્ટીમાં આવતા રોકી શકે. એટલે સહમાલિકની પ્રોપર્ટી હોય તો એ લેતા પહેલાં કબજાની ચોખવટ કરવી ખૂબ જરૂરી છે અથવા દરેક સહમાલિકીની સહી લેવી જોઈએ. બાકી બધું કોમન છે. ગેરકાયદેસર કબજોમાં લાંબા સમયનો કબજો, બિનઅધિકૃત દબાણ અને ટાઉન પ્લાનિંગ એક્ટ અન્વયે કબજા ફેરફાર વગરનો કબજો. ટાઉન પ્લાનિંગ એક્ટમાં શું છે? ઓપી તમને બીજો હોય, એપી જુદો હોય. એપી આપ્યો હોય તો ઓપીમાં તમારે કબજો છોડી દેવાનો. પણ એપી તમને ફાળવો નહીં અને ઓપીમાં કબજો હોય તો એપીનો કબજો બી તમારી પાસે ન હોય ને ઓપીનો તમારો ગણાય નહીં. તો એ વખતે ડાયલેમા પોઝિશન હોય છે. નહીં થઈ શકે. ટીપીમાં 40% સુધીની પ્રોપર્ટી લેવાના સરકારના અધિકાર કોર્ટે બી નક્કી કર્યા છે અને એક્ટ અન્વયે બી નક્કી કર્યા છે. એની સામે તમને કોમ્પેન્સેટ કરે છે કે જ્યાં રોડ રસ્તા નથી હોતા તો રોડ રસ્તા બધા મૂકશે તો એ જગ્યા ક્યાંથી લાવે? કોઈની કાપશે તો જ કોઈની લાવશે ને, નહીંકર તો સરકાર પાસે તો જગ્યા હોય નહીં તો ટીપી એક્ટમાં રોડ કેવી રીતે મૂકે? 150 ફૂટનો રોડ મૂકી દીધો તો કોઈની જગ્યા ગઈ હશે તો તમને 150 ફૂટનો રોડ મળ્યો? સરકાર પાસે તો 150 ફૂટના રોડની જગ્યા હોય જ નહીં. તેવી રીતે પ્લેગ્રાઉન્ડ છે, સ્કૂલ છે, એ બધા. એમાં શું છે કે એક ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈ એવી છે કે તમે 40% જગ્યા કાપો તો મિનિમમ આટલી સુવિધા તમારે લોકોને આપવી કમ્પલસરી છે. પ્લેગ્રાઉન્ડ, સ્કૂલ, માર્કેટ, પછી પોલીસ સ્ટેશન, આટલી બધી રોડ રસ્તા, એ બધું કમ્પલસરી છે. ન આપે તો એ સરકાર એના માટે ડિફોલ્ટર ગણાય. પણ આપણી પાસે જાગૃતિ નથી ને એટલે આ પ્રશ્ન છે કે રોડ રસ્તા માટે જગ્યા આપી દીધા પછી બાકીની સુવિધાઓ માટે આપણે ક્યારેય કેસ કરતા નથી. અને એના કારણે શું છે કે જે આ રાખેલા પ્લોટો છે ને સરકાર વેચી દે છે. જે દિવસે એફ ફોર્મ બહાર પડે ને ત્યારથી, ટીપી ફાઇનલ થાય ત્યારે. ટીપીના 3 સ્ટેજ છે, ડ્રાફ્ટ, પ્રિલિમિનરી અને ફાઇનલ. ફાઇનલ ટીપી ડિક્લેર થાય ત્યારથી ઓનરશીપ ફેર થાય. ડેવલપમેન્ટ એક્ટનું એટલા માટે ધ્યાન રાખવાનું જે આપણે ચર્ચામાં બી લઈ લીધું કે ક્યારેક આપણે રેસિડન્સ માટે જગ્યા ખરીદતા હોય પણ એ જો ડેવલપમેન્ટ સ્કીમમાં ઔદ્યોગિક ઝોન હોય કે કોમર્શિયલ ઝોન હોય તો તમને પરવાનગી મળે. ઉદ્યોગ માટે લીધો હોય ને રેસિડન્સ હોય તો તમે જે હેતુ માટે લો છો તે ચકાસણી કરવાની જવાબદારી આપણી છે. એવી રીતે રિઝર્વેશન છે. આ જે છે ખાલી હેડલાઇન તમે વાંચી લેજો. આ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જુદા જુદા જજમેન્ટો છે, એના સાઇટેશન્સ છે કે મહેસૂલી નોંધમાં નામ નોંધાયેલું હોવા માત્રથી જ ટાઇટલ સાબિત થતું નથી. કોઈનું સાતબારમાં નામ કે પીઆરમાં નામ હોય પ્રોપર્ટી રજિસ્ટર્ડ કાર્ડમાં
ઇટ ડઝન્ટ મીન્સ કે હી ઇઝ અ ઓનર ઓફ દેટ પ્રોપર્ટી. નામ હોય તો પણ એ માલિક ન પણ હોઈ શકે. એટલે પ્રોપર્ટીમાં જે નામ છે તે મહેસૂલ ધારાની જોગવાઈ એ લાગુ પડે કે જે નામ હોય તે મહેસૂલ ભરવા માટે જવાબદાર છે, માલિક તરીકે જવાબદાર નથી. ખેતીની જમીન માત્ર ખેડૂત જ ખરીદી શકે, બિનખેડૂત ખરીદી શકતો નથી, અને વિલથી પણ બિનખેડૂત ખેડૂત બની શકે નહીં. બાપ બદલી નાખે તો વિલની કાં સવાલ છે? અમારા સુરતમાં એક બહુ મોટો ઇન્સિડન્ટ બની ગયો અને એની આખી ફેમિલી એમાં બરબાદ થઈ ગઈ ખેડૂત બનવામાં. હું તમને બહુ સિરિયસ મેટર કેવી રીતે બની ગયા, નો ડાઉટ કે થોડો પોલિટિકલી રંગ લાગી ગયો હશે. ઇન્ડિયાનો બહુ જાણીતો એક જ્વેલર્સ, નામ હું તમને ઉલ્લેખ એનું, સુરતમાં બહુ મોટું જ્વેલર હાઉસ ઊભું કર્યું, પહેલું એવું જ્વેલર હાઉસ હતું કે આટલું મોટું ઊભું થયું હોય. એને ખેડૂત બનવાનો શોખ લાગ્યો એટલે એણે પોતાના બાપના નામ જેવું એક નામનો ખેડૂત શોધી અને એણે નામ દાખલ કરીને ખેતીની જગ્યા લઈ લીધી. એ જગ્યા લીધા પછી બે ત્રણ જગ્યા લીધી અને પીડીનામું બનાવ્યું, એફિડેવિટ કરી કે અમારો બાપ છે, અને આ આખું કૌભાંડ પકડાયું. કોઈને કોઈને તો ખબર હોય, વકીલને ખબર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ખબર હોય, ઘર ફૂટે ઘર જાય, કોઈને પોતાનો માણસ ફૂટી ગયો. એ ફેમિલીના 17-18 માણસને જેલમાં મોકલી દીધા, કારણ કે બધાના નામ દાખલ કર્યા હતા, બધાના પર કેસો થયા અને લેડીઝ જેન્ટ્સ બધા જ આવી ગયા અંદર. ખાલી ખેડૂત બનવામાં એટલો એનું આખું હાઉસ વેચાઈ ગયું સુરતનું, બહુ હેરાન થયા. અને નો ડાઉટ થોડું પોલિટિકલી બી દબાણ હશે કે આને જેમ તમારા અમદાવાદમાં, રાજકોટમાં, અમારા અમદાવાદમાં હમણાં ખૂબ બનાવ ચાલે છે પોપ્યુલર બિલ્ડર્સનો. જન્મજાત બધા એડોપ્ટ લેવા માટે તો દુનિયાભરના તૈયાર છે. આ સગીરની મિલકતનું બી આપણે ચર્ચા કરી લીધી કે સગીરની મિલકત હોય તો કોર્ટની પરવાનગી વગર વેચાણ થઈ શકે નહીં. પણ એમાં એડિશન એક જજમેન્ટ એવું આવ્યું છે કે કોઈ દસ્તાવેજ થયો હોય તો એને પશ્ચાદર્શી અનુમોદન આપી શકાય નહીં, એટલે એનું રેક્ટિફિકેશન આફ્ટર પ્રાયર એટલે પોસ્ટ રેક્ટિફિકેશન થઈ શકે નહીં. પછી એને દસ્તાવેજમાં એમ કે હું સગીર થઈ ગયા પછી આ મને કબૂલ છે તો એવી કબૂલાત માન્ય ગણાય નહીં. એકવાર પોસ્ટ ઇફેક્ટિવ અસર આપી શકાય નહીં, એકવાર દસ્તાવેજ ખોટો મૂળથી તો એને એ અસર બંધ કરીને પણ રેગ્યુલર દસ્તાવેજ થઈ શકે નહીં. દસ્તાવેજ જે તારીખે થયો તે દિવસની કાયદાની પોઝિશન લાગે, પછી તમે એને ફેરફાર કે એની ખામી દૂર કરી શકો નહીં. એ ખામી દૂર કરવી હોય તો ફરીથી દસ્તાવેજ કરવો પડે, પણ પેલો દસ્તાવેજ રેક્ટિફાય થાય નહીં. આ બિન નોંધાયેલ અનરજિસ્ટર્ડ સોસાયટીને પ્રોપર્ટી ખરીદવા માટેના લીગલ એન્ટિટી બનતી નથી, એટલે પહેલાં સૂચિત સોસાયટીના નામ પર જે દસ્તાવેજ થયા હોય તો એને પાછળથી પોસ્ટ ઇફેક્ટિવ રેક્ટિફાય થઈ શકે નહીં. એટલે અનરજિસ્ટર્ડ સોસાયટી ક્યારેય માલિક બની શકે નહીં પ્રોપર્ટીનો, પાછળથી રજિસ્ટર કરાવો તો પણ એ માલિક બની શકે નહીં. અને અનરજિસ્ટર્ડ સોસાયટીએ કરાવેલા દસ્તાવેજ એ માન્ય ગણાય નહીં, એટલે એણે જો એલોટમેન્ટ લેટર બી આપ્યા હોય તો તે લેટર ઇલીગલ કહેવાય, એનાથી માલિકી પ્રાપ્ત થાય નહીં. અને આપણા થયું હતું કે પહેલાં મોટાભાગની સોસાયટી સૂચિત સોસાયટીમાં જ દસ્તાવેજ કરાવતી હતી. સહકારી સોસાયટીની તબદીલી તો બી આપણે જોઈ લીધું કે તબદીલી કરી શકે છે, એમાં કોઈ પછી આ 60% કોઈ ટાઇટલ ઊભું કરતું નથી. મોટેભાગે આપણે બધી ચર્ચાઓ કરી લીધી, દસ્તાવેજથી જ ટાઇટલ પ્રાપ્ત થાય. આ બધા જ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો છે. આ તમારા માટે જરૂરી છે કે વેચાણ દસ્તાવેજ માટે જ્યાં સુધી પૂરેપૂરો અવેજ ચૂકવાયો ન હોય ત્યાં સુધી માલિકી પ્રાપ્ત થાય નહીં.
ના ના કઈ જરૂર નથી, રસીદ લખાઈ લો તો ચાલે. જો તમે કોઈને અવેજ આપો તો 2000ની નોટ આપી કે 500ની નોટ આપી એ બહુ મહત્વનું નથી, પણ 1,00,000 રૂપિયા આપ્યા તે મહત્વના છે. તેવી રીતે વેચાણ અવેજ તમે ચેકથી આપો, DDથી આપો, એકવાર ચેક રિટર્ન થઈ ગયો પછી બીજી વાર આપો, પણ આપ્યો એ મહત્વનું છે. કયા ઇન્સ્ટ્રુમેન્ટથી અને ક્યારે આપ્યા તે મહત્વનું નથી, પણ એ જો રિટર્ન થયા પછી તમે ચૂકવો નહીં તો એ દસ્તાવેજ ડાઉટફુલ થાય અથવા તો રદ થવાને પાત્ર થાય. રદ થવાને પાત્ર એ વોઇડેબલ છે, વોઇડ નથી પણ વોઇડેબલ છે. જ્યાં સુધી કોર્ટ એને વોઇડ ડિક્લેર ન કરે ત્યાં સુધી એ લીગલ દસ્તાવેજ છે. પણ કોર્ટમાં દાવો કરો અને આ પૈસા નથી ચૂકવા અને કોર્ટ એને જો એમ કહે કે આ કેન્સલ છે દસ્તાવેજ, તો એ દસ્તાવેજ રદ થઈ જાય. અને દસ્તાવેજ રદ કરવા માટે કોર્ટને કારણ મળે કે હવે ચૂકવાયો નથી, કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટમાં બે મહત્વની જોગવાઈ છે. એક અવેજ પાસ થવો જોઈએ અને બીજો કબજો પાસ થવો જોઈએ. જો કબજો નથી પાસ થતો કે અવેજ પાસ નથી થતો તો એ વેચાણ વેલિડ નથી. અને ત્રીજું કે જે રજિસ્ટ્રેશન એક્ટ છે કે દસ્તાવેજ કમ્પલસરી રજિસ્ટર્ડ થયેલો હોવો જોઈએ. રજિસ્ટર્ડ સાટાકટ હોય તો પણ ઓટોમેટિક રદ ન થાય, નક્કી કેવી રીતે થાય કે ભાઈ એમાં મુદત કઈ? પણ એમાં બીજું પછી કન્ડિશનલ મુદત લખી હોય ને કે આ મુદતમાં પહેલાં એ પરવાનગી લાવવાની, આ મુદતમાં એણે આ સાબિત કરવાનું, અને એ નહીં થયું હોય તો પછી એ મુદત એક્સટેન્ડ થાય ને, એટલે એ તો કોર્ટ જ નક્કી કરે. અથવા તો બેઉ જણાએ મળીને રજિસ્ટર્ડ પાછું રજિસ્ટર્ડ કરવું પડે, કેન્સલેશનનું સાટાકટ રજિસ્ટર કરવું પડે. પાવર ઓફ એટર્નીથી કોઈ પણ પ્રોપર્ટીમાં રાઇટ્સ ઊભા થતા નથી. પહેલાં પાવર ઓફ એટર્નીથી પ્રોપર્ટી વેચાતી હતી. પાવર ઓફ એટર્ની એકને આપે પછી એ બીજાને વેચે, બીજો પાવર ઓફ એટર્ની ત્રીજાને, એમ પાવર ઓફ એટર્નીથી પ્રોપર્ટી. હવે સ્ટેમ્પ ડ્યુટી પૂરી ભરવાને, પણ સ્ટેમ્પ ડ્યુટી પૂરી ભરીને પાવર કરો તો માલિકી હક પ્રાપ્ત નથી થતા પાછા. એટલે સ્ટેમ્પ ડ્યુટી પૂરી ભરીને બી તમે જો પાવર ઓફ એટર્ની લખાવો તો તમને માલિકી હક પ્રાપ્ત નથી થતા, તમારે કરાવવો પડે તો દસ્તાવેજ. ચાલુ દાવે જો કોઈ પ્રોપર્ટી ખરીદો જેનો દાવો ચાલુ હોય તો એનું જે રિઝલ્ટ આવે તે ખરીદનારને બંધન કરતા રહે. એના ફેવરમાં આવે, એના વિરુદ્ધમાં આવે, જે પણ આવે તેને બંધન કરતા રહે. અને ચાલુ દાવે ખરીદેલી મિલકત સાટાખટ એ કાયદેસર ગણાય નહીં. કારણ કે સાટાખટ જો તમને ખબર હોય કે આના ટાઇટલ ક્લિયર નથી અને તમે સાટાકટ કરાવો તો એ વેલિડ સાટાકટ ગણાય નહીં. આ જાહેર નોટિસનું બી એક મહત્વનું પાસું એ છે કે જાહેર નોટિસ જ્યારે વેચાણની આપવામાં આવે ત્યારે વેચાણ એમ આપનાર એમ કે ભાઈ તમે વેચાણની જાહેર નોટિસ નહીં આપો, ટાઇટલ નહીં આપો, કારણ કે અમારી સમાજમાં છાપ બગડે. પણ કાયદો એમ કહે છે કે જ્યારે વેચાણ માટેની નોટિસ હોય તો સ્પેસિફિકલી એમાં લખેલું હોવું જોઈએ કે આ પ્રોપર્ટી અમે વેચાણ માટેની નોટિસ છે ને એના વાંધા મંગાવ્યા છે. ટાઇટલના વાંધા મંગાવ્યા હોય અને થયું હોય તો એ લીગલ નોટિસ આપી છે એમ ગણાય નહીં. થેન્ક યુ વેરી મચ, ખૂબ આભાર. બધું બાકીની સ્લાઇડોની આપણે ચર્ચા કરી લીધી હતી એટલે ફેરવી દીધી. અને ક્યારના સાહેબ અમારી સામે આંખ કાઢી કાઢીને જોતા હતા કે આ નીચે ઉતરે તો હું ઉપર છું. હવે કોઈનો સવાલ હોય તો શોર્ટમાં પતાવી દે એટલે. હા, લઈ શકે ને, કારણ કે એ તમને પ્રોપર્ટીમાં રાઇટ્સ નથી આપતો, બાંધકામ કરવાના રાઇટ્સ આપે છે કે ભાઈ તમે આના પર બાંધકામ વધારે કરી શકો એમ. એટલે એ જે વધારાના બાંધકામની બાંધછોડ કરે છે તેના પૈસા લે છે. જમીનના પૈસા, જમીન પર તો એટલું જ બાંધકામ મળે, તમને વધારાનું બાંધકામ જોઈતું હોય તો હું મારો જે હક છે પરમિશન આપવાનો એમાં હું બાંધછોડ કરું છું તો એની કિંમત મને ચૂકવો. જમીન સાથે એને કોઈ લેવા દેવા નથી. થેન્ક યુ વેરી મચ.
સંજયભાઈ હેમાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપની વચ્ચે મને ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો. આપણે શાંતિથી સાંભળો. ખૂબ આભાર.